નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવસાયાણમ, નમો ઉવસાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પડવમ ભવૈ મંગલમ, પડવમ ભવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મફતીઓ મેળવવા માટે કઈ પણ કરવું પડતું નથી, મફતીઓ મેળવવા માટે કઈ પણ કરવું પડતું નથી, દેહ મળે છે સાવ મફતમાં, અહંકાર ઘડતું પછી, દેહ મળે છે સાવ મફતમાં, અહંકાર ઘડતું પછી, મફતીઓ મેળવવા માટે કઈ પણ કરવું પડતું નથી, મફતીઓ મેળવવા માટે કઈ પણ કરવું પડતું નથી, કર કર ભાવ જ દુનિયા ચલવે, કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિ નીચી કાસે ચિતકી, ભ્રાંતિ નીચી કાસે ચિતકી, માત્ર જીવાત્મા જીવી મર્યો છે, માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે, અનાદિ અનંત વચ્ચે ભટકી, અનાદિ અનંત વચ્ચે ભટકી, હે સર્વે જ્ઞાની ના પુત્ર, હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવો વર, મૂછ ઉપર ના ચડાવો વર, આપણને જે પ્રાપ્ત થયું છે, આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ, એ છે કેવળ કૃપાનું ફળ, મફતીઓ મેળવવા માટે, મફતીઓ મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી, કાંઈ પણ કરવું પડતું નથી, ખોખું મળે નહીં કોટી ઉપાય, ખોખું મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પૂરો શાળ, એવો કરવો પૂરો શાળ, ખોખું મળે નહીં કોટી ઉપાય, ખોખું મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પૂરો શાળ, એવો કરવો પૂરો શાળ, પંચાજ્ઞાઓ પરમારથ છે, પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષજ અવ્યાબાદ, હસ્તે મોક્ષજ અવ્યાબાદ, વાક અને વાસો પોતાનો, વાક અને વાસો પોતાનો, પોતાને દેખાય નહીં, પોતાને દેખાય નહીં, એવો અંધો અહંકાર છે, એવો અંધો અહંકાર છે, દંડસ ભૂલ ઓળખાય નહીં, દંડસ ભૂલ ઓળખાય નહીં, મફતીઓ મેળવવા માટે, મફતીઓ મેળવવા માટે કાંઈ પણ કરવું પડતું નથી.
નથી, કઈ પણ કરવું પડતું નથી, કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે, કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે, સુદ્રષ્ટિ વળી આત્મામાં, સુદ્રષ્ટિ વળી આત્મામાં, દાદા કૃપા સિદ્ધ સંસ્કારે, દાદા કૃપા સિદ્ધ સંસ્કારે, ફાવી ગયા તે ધન્યાત્મા, ફાવી ગયા તે ધન્યાત્મા, અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો, અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો, પ્રતિક્રમણાથી ભાવો પલટે, પ્રતિક્રમણાથી ભાવો પલટે, ડિઝાયર પ્રત્યાખ્યાને, ડિઝાયર પ્રત્યાખ્યાને, અમર પદ શુદ્ધાત્મા વર્તે, અમર પદ શુદ્ધાત્મા વર્તે, મફતિયો મેળવવા માટે, મફતિયો મેળવવા માટે, કઈ પણ કરવું પડતું નથી, કઈ પણ કરવું પડતું નથી, દેહ મળે છે સાવ મફતમાં, દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી, અહંકારે ઘડતું પછી, અમર પદ શુદ્ધાત્મા વર્તે, અમર પદ શુદ્ધાત્મા વર્તે, તો કે જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી આ ડિઝાઇન તૈયાર થયા કરે. શું કહ્યું? અજ્ઞાન હોય ત્યાં સુધી આ ડિઝાઇન તૈયાર થયા કરે. ડિઝાઇન એટલે હવે આ ડિઝાઇન તો તૈયાર થઈ ગઈ છે, પણ હવે શું કરવું પડે? આ ડિઝાઇન ના જોઈતી હોય તો પ્રતિક્રમણ કરવા પડે, સાફ કરવું પડે. આ ડિઝાઇન ફરી ના મળે એના માટે ખ્યાલ આવ્યો. પછી પ્રતિક્રમણની સાથે સાથે પ્રત્યાખ્યાન થવા જોઈએ. પ્રત્યાખ્યાન એટલે આવું નહીં, આવું ના જોઈએ, આવું ના જોઈએ, એવું નક્કી કરવું, તો નિર્ડિઝાઇન થાય. શું થાય? ડિઝાઇન ઊભી ના થાય, ડિઝાઇન ખલાસ થઈ જાય. એટલે ભગવાને ત્રણ વસ્તુ આપેલી, આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. આપણને જોતા લાગે ભાઈ જૈનના શબ્દો છે, પણ ભગવાન જૈન હતા જ નહીં. શું છે? આ બધા ટેકનિકલ શબ્દો છે. કેવા? ટેકનિકલ શબ્દો. આલોચના એટલે પોતાના થયેલા દોષો, પોતાની થયેલી ભૂલોને જેના ઉપર વિશ્વાસ હોય એની પાસે ડિક્લેર કરવી. શું કહ્યું? પછી પોતાની થયેલી ભૂલોને આપણને જેના ઉપર વિશ્વાસ હોય, દુરુપયોગ કરવાવાળા ના હોય એની સામે ડિક્લેર કરવું, એને આલોચના કહેવાય. શું કહેવાય? આલોચના. જે રીતે પહેલે એ લોકો કરે છે, આપણે શું કહેવાય ચર્ચમાં કરે છે ને, શું કહેવાય, વચ્ચે પણ પેલો પડદો હોય છે, પેલા એકબીજાને જોઈ શકે નહીં, તો આ સામસામે થવી જોઈએ. શું થવું જોઈએ? જેના પર વિશ્વાસ હોય એના ઉપર આલોચના એટલે રજૂઆત કરી નાખવી, જે જે ભૂલો થયેલી હોય એની. નહીં ઘણી આપણે નહીં કહે ભાઈ હું આ કહી નાખું ને એટલે હલકી થઈ જવું. શું બોલીએ છીએ આપણે? મેં આ વસ્તુ કહી નાખું એટલે હું હલકી થઈ ગયો, ઉભરો કાઢી નાખ્યો એમ. એટલે પછી આલોચના તો થઈ, પછી એના બધાના યાદ કરીને એના પ્રતિક્રમણ કરવો પડે. પ્રતિક્રમણ કરવું એટલે પશ્ચાતાપ કરવો, એને ધોવું, થઈ ગયેલી ભૂલોને ધોવી એને પ્રતિક્રમણ કહેવાય. અત્યારે આપણે નોર્મલ વ્યવહાર કરીએ ને, બધું કેમ છો, પપ્પા મજામાં છો ને, મમ્મી મજામાં છો ને, એ બધું ક્રમણ કહેવાય. શું કહેવાય? ક્રમણ એટલે રૂટીન. પણ પપ્પા ખબર નહીં પડતી તમને છાપું અહીંયા જ મૂકવાનું, એનાથી દુઃખ થયું કોઈને, એ અતિક્રમણ થયું. શું થયું? અતિક્રમણ. તો કે અતિક્રમણ થયું એને પાછું ધોવું પડે. પેલું થઈ ગયું તો ડિઝાઇન ચિત્ર ગયેલી એ પ્રમાણ થયું. આ તો આ ડિઝાઇનને ભૂસવી તો પડે ને, રબર રાખવું પડે ને, તે રબર રાખીને એને ભૂસી કાઢવાની, એને પ્રતિક્રમણ કહ્યું. અને હવે ફરી આવું નહીં કરવું એવું નક્કી કરવું એને ભગવાને પ્રત્યાખ્યાન કર્યું. અત્યારે બધા દોષો કેમ ફરી ફરી આપણી સમક્ષ આવે છે? તો કે એના પ્રત્યાખ્યાન નથી થાય એટલા માટે. એટલે ભગવાન આ ત્રણ વસ્તુ મૂકેલું, આલોચના,
પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યા. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારી આ પાંચ આજ્ઞા અને આ પ્રતિક્રમણ હશે તો જગતમાં તમે ક્યાંય ડૂબશો નહીં, કે છે જાઓ ગેરંટી, તમે ફ્રી ને અમે ફ્રી. એટલે કે આપણને પાંચ આજ્ઞા આપી છે, પરમાર્થ રૂપ આપી, પરમાર્થ કહેવાય. શું કહેવાય? એના આગળ કોઈ પણ જાતનો અર્થ જ ના હોય પછી, પરમાર્થ. તમને તો યાદ છે ને ગઈ વખત કરાયેલી ને, ભૂલી ગઈ શું હતી પહેલી? પહેલી શું હતી? ના ના એવું કઈ હતું પહેલી? પેલે શું નામ ભૂલી ગઈ? હે દિશા. કેમ દિશા બદલાઈ ગઈ તારી? પહેલી આ હતી, હું શુદ્ધાત્મા જો હતી. પહેલી કે બીજી કે ત્રીજી હતી કે ચોથી હતી? પહેલી આજ્ઞા, પહેલી આજ્ઞા છે. કોણ કોણ આંગળી અધ્ધા કરે છે આમાંથી? ચાલો એ પહેલી આજ્ઞા છે. રિયલ પોઈન્ટ થી મનીષા છે. રિયલ વ્યૂ પોઈન્ટ થી મનીષા એમ? હા રિયલ વ્યૂ પોઈન્ટ થી મનીષા. મારું કોનું સાચું? મારું કયું સાચું બોલો? પહેલી આજ્ઞા કઈ? બે ભેગી ના કરી નાખો. પહેલી આજ્ઞા કઈ? ચાલો તમે કહો તો બોલો છો. પહેલી કે બીજી? સાચું તમને પહેલા પહેલું કહ્યું ને, રિયલ વ્યૂ પોઈન્ટ. કોનું સાચું માનવું મારે? તો કે પહેલું આપણને આજ તમને જોઈએ તો પહેલા તમે શું દેખાવ આપણને? શું નામ ભૂલી ગયો હતો? નિકિતા દેખાય ને. એટલે દાદા ભગવાને એને ખસાડ્યું નહીં. પહેલું શું આપ્યું? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું નિકિતા છું. જે દેખાય છે ને એવું ને એવું રાખ્યું, એમણે ખસાડ્યું નહીં. પણ જે દેખાતું નહોતું એ આપણને બીજો વ્યૂ પોઈન્ટ આપ્યો. શું આપ્યો? તો કે રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા પણ છે. ચાલ આવ્યો? હવે નહીં ભૂલાય ને. બે કાન પકડી લે, મેં તો પકડી લીધું. હા પહેલી આજ્ઞા રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નિકિતા છું, અને બીજી આજ્ઞા રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધાત્મા છું. પહેલાં તો બધા ખોખા જ દેખાશે, પણ ખોખાની અંદર હવે શુદ્ધાત્માના દર્શન લેવાના. શું કરવાના? શુદ્ધાત્મા છે, લક્ષ સાથે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા બોલવાનું નહીં, લક્ષ સાથે અંદર. એટલે આપણું રિલેટિવ તો ભેગું થયું, પણ હવે રિલેટિવ છૂટું જાય. શું થાય? જેની જેની અંદર શુદ્ધાત્મા જોતા જઈએ, એનાથી આપણે રિલેટિવથી એ છૂટતા જઈએ આપણે. કારણ કે હિસાબ પૂરો થયો. હિસાબ ક્યાં સુધી બાકી હતો? રિયલ જોવાનું બાકી હતો ત્યાં સુધી. ને રિયલ જોયું એટલે હિસાબ પૂરો, એટલા સમયનો. પછી આગળ બીજા તો હોય ને, પાછો બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, એમ બધા બહુ જાતના હિસાબો માત માત કરેલા, એકની એક સાથે રગડ 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 કરેલું બધું. શું છે? એટલે ભાંગ કેવી લસોટી આમ આવે તારે, એ બધા બધું લસોટ લસોટ કરેલું, ને બધા એટલા બધા હિસાબો બંધાઈ ગયેલા, પછી ઘરમાં જન્મ લેવો પડે. શું કર્યું? એની સાથે રહેવું પડે, એની સાથે બધું બોલવું પડે, ખાવું પડે, પીવું પડે. એટલે જેટલા જેટલા શુદ્ધાત્માના દર્શન કરતા જઈએ, હિસાબો છૂટતા જઈએ, મુક્ત થતા જઈએ આપણે. એટલે પહેલો પુરુષાર્થ આપ્યો. શું આપ્યો? રિયલ જોવાને પુરુષાર્થ કહેવાય. અને બાકીની બીજી બે આજ્ઞા સમજવા માટે છે, એને થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો. શું કરવાનો? પણ પુરુષાર્થ આ આત્માને પુરુષ કહેવાય. આ પુરુષને આપણને દાદા એનું ભાન કરાવ્યું એટલે પુરુષ બનાવ્યા. તો કે પુરુષાર્થ કરવાનો હોય તો પુરુષાર્થ કયો? તો કે છૂટવાનો કરવાનો. હાલ એટલે છૂટતા જઈએ. એટલે કહ્યું ને આગળ શું હતું? કર્યું ખોખું મળે નહીં કોટી ઉપાય. સાતમી લાઈન ઉપરથી શું લખ્યું છે? મતલબ ચશ્મા વગર વંચાતો નથી. ખોખું મળે નહીં કોટી ઉપાય એવો કરવો પુરુષાર્થ. હા ખોખું મળે નહીં કોટી ઉપાય એવો કરવો પુરુષાર્થ. તો હવે આપણે એવો પુરુષાર્થ ચાલે છે ખોખું ના મળે એવો, કે ખોખું ઊભું રહે એવો પુરુષાર્થ છે આપણો? એવો કરીએ જ પુરુષાર્થ આપણે. ખોખું ના મળે એવો ખોખું એટલે આ શરીર. હા પેલું ખોખું નહીં. આપણે આખો દાડો પુરુષાર્થ એવો હોય છે ખોખું ના મળે એવો, કે ખોખું મળે એવો હોય છે. ઊભું થતું નથી, પણ જૂનું ખોખું પૂરું થતું નથી. શું કહ્યું? નવું ખોખું ઊભું ના થાય જ્ઞાન પછી.
પણ જૂનું ખોખું પૂરું કરવું પડે ને, આવ્યું છે તો તેને પૂરું કરવા માટે શુદ્ધાત્માના દર્શન કરવા પડે. બહાર જઈએ તો શુદ્ધાત્માના દર્શન કરતા કરતા જવાનું, ફાફા નહીં મારવાના. અને આ તો નવી દુકાન થઈ, આ તો હતી જ નહીં, આ નવું બિલ્ડિંગ થયું, એવું જ ચાલ્યા કરે રસ્તામાં જઈએ તારે. આ દુકાન હમણાં જ ખુલ્લી લાગે છે, જોઈએ એનો ટેસ્ટ કરીએ કેવું કેવું બનાવે છે જમવાનું, શું ચાલે, એવું ચાલે ને, એવું ચાલે એનો વાંધો નથી. પણ એવું કોને ચાલે? શુદ્ધાત્માને ચાલે ને એવું બધું? એવું ચાલે કોને? ચાલે શુદ્ધાત્માને ચાલે ને એવું બધું? કોને ચાલે? સાચું કેટલા ટકા? સાચું કે 100%? ગભરાતા ગભરાતા બોલ. હા, એ બધું જોયું આપણે. જો ઓહો, હજુ આ બધા શોખો છે, મોના ચસ્કા છે, હજુ બધું કહીએ. શું કહેવાનું? કહેવાનું, ખાવાનું ખરું, કહેવાનું ખરું, શું કરવાનું? ખ્યાલ, મહેમાન આવ્યા હોય, આયા તો લઈ તો જવા પડે ને. એ વખતે વધારે બનાવતા એટલે કે ચલો ને આજે ભારત ગોઠવી દઉં, કે શું થાય ગોઠવી દેવાનું. પછી અંદર પશ્ચાતાપ કર્યા કરવાનો કે આવું ખાવાનું ના હોય તો સારું છે. કારણ કે બધા બનાવનારના પરમાણુ કેવા હોય, અંદર ભાવ કેવા હોય, બિઝનેસ ના હોય, શું હોય? આપણે તમને એક વારથી બીજી વાર બનાવતા કેવું થાય છે? તો પહેલાં તો કેટલી વાર બનાવવું પડે આખા દિવસમાં? હે, જેટલા કસ્ટમર આટલી વાર બનાવી બનાવી કરવું પડે. બધું તૈયાર રાખે, નાખ્યું નથી વઘાર, કે થઈ ગયું તૈયાર, શું થાય? એટલે અંદર આ બધું, એટલે દાદા કહ્યું આ બધું વિધિ વિધિ કરીને ખાજો ખાવાનું, જેથી પરમાણુ આપણા બગડે નહીં. વિધિ ત્રિમંત્ર બોલીને ખાવાનું કે દાદા માં શુદ્ધિના પરમાણુ હોય તો નીકળી જાઓ, એ બધું અંદર વિધિ કરીને ખાવું પડે. નીકળે પરમાણુ બધું બગાડે આપણું, શું કરે? બગાડે, બધું ઊંધું ચલાવે. પરમાણુ બગડે એટલે બધું ઊંધું ચલાવે, બીજાની ભૂલો દેખાય, દોષ દેખાય, એ બધું થયા કરે. એની અંદર જેવું ચાલતું એવું તમારી અંદર ઊભું થાય. એટલે દાદા ભગવાન એમની હાજરીમાં કોઈને બહાર જમવા નહોતા મોકલતા, જવા નહોતા દેતા, કોઈને કોઈની ઘેર એરેન્જમેન્ટ કરાવી દે. આ તો બધી વસ્તુઓ બહુ એવી છે, જોખમવાળી છે, પણ આપણને ખ્યાલ ના હોય ને બધું. એટલે હવે આપણો પુરુષાર્થ દિવસે દિવસે એવો ચાલવો જોઈએ કે આ ફરી ખોખું મળે જ નહીં. અને ખોખું મળે તો સિમંદર સ્વામી પાસે જવાનું ખોખું મળવું જોઈએ. કેવું? હા, કારણ કે મુક્તિ ત્યાંથી પામવાની છે, અહીંયાથી મુક્તિ નથી. એટલે એમની પાસે જવું જ પડશે. એટલે એવું કહેવાય ભાઈ, સિમંદર સ્વામી તમારી પાસે ખોખું મળે એવું કરજો. આ જગતનું ખોખું નથી જોઈતું, પણ એવું અહીંયા સરખું થાય તારે એવું ખોખું મળે ને, એ કાળને અનુરૂપ આપણે થવું પડે. શું કહેવાય? ચોથા આરાને લાયક થવું પડે. અત્યારે પાંચમો આરો ચાલે છે, એટલે ચોથો આરો, ચોથા આરાને લાયક કેવી રીતે થવાય? એકતા કેવી રીતે થાય? પાંચ આજ્ઞામાં જેટલા રહેતા છીએ ને, એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ, એની મહેરજ થાય છે. પાંચ આજ્ઞામાં રહેવાનું, જ્ઞાન કરતાં પણ જ્ઞાનીની આજ્ઞાનું મહત્વ વધારે હોય. શું હોય? આજ્ઞાનું બહુ મહત્વ હોય. કારણ કે આજ્ઞા એટલા માટે આપવી પડી આપણે, તો કે આપણો પાછલો માર એમનો એમ જ છે. શું છે? પાછલા કર્મો એમને એમ રાખીને આપણને આ જ્ઞાન આપ્યું છે. એટલે પાછલા કર્મોનો હવે નિકાલ કેવી રીતે કરશો? તો કે આ પાંચ આજ્ઞાના જાગૃતિમાં રહી અને એનો નિકાલ કરવાનો, એટલે અંદર બધું સાફ થઈ જાય. એટલે સાફ થઈ જાય એટલે સિમંદર સ્વામી સામેથી જ આવકારે, આપણે જવું ના પડે. એ ક્ષેત્રને લાયક થાય એટલે તમને ખેંચી જ લઈએ. શું કરે? જવું ના પડે. જે રીતે પેલી ચકદોડ આપણે જઈએ ને, ચકદોડમાં આપણું ભરાઈ ગઈ, પછી આગળ ખસે ને, પછી બીજું આવે તો શું થાય? એમાં ભરે પછી બીજું આગળ જાય ને, એની મહેનત ધક્કો વાગતો જાય. આપણે ખસાડવું પડે કચર આમ કરીને, ધક્કો મારી પાછળ જાય, ઊંચું જાય, એની મહેનત જાય છે ને. એટલે આ એની મહેનત જવાય આપણે. એટલે પાંચ આજ્ઞા થ્રુ આવી રીતે છે, આગળ ને આગળ વધતા જવા. પછી કઈ હતી આગળ? ત્રીજી, બધા બોલવાનું. કઈ હતી? કોઈ બોલે એવું નકલ નહીં કરવાની હો આપણે. કઈ હતી? પહેલો સમય તમે એવું તી આ આછું જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ. ત્રીજી તો કે થાય ત્યારે સમજવાનું. આપણું નક્કી કરેલું હોય ને નક્કી કરેલું ના થાય તો કોણે કર્યું આ? તો કે વ્યવસ્થિત શક્તિએ કર્યું.
આપણે બીજાને કંઈ સોંપ્યું હોય ભાઈ આવો તારા છાસ પાસ લેતા આવજો, ને પેલા ગાડી ચલાવતા ચલાવતા ભૂલી ગયા, તો કોને ભૂલાવડાવ્યું અમને? વ્યવસ્થિત શક્તિ. એટલે આપણને અંદર ઊંચું નીચું ના થાય, નહીં તો ઊંચું નીચું થઈ જાય. તમને એક દાડો કોકદા કામ સોંપી જાય ભૂલીને જ આવો છો, આવો ભૂલકણા છો તમે, શું કહીએ? ચાલુ થઈ જાય ટેપ રેકોર્ડ આપણી, એવું થાય તારે? હે, કામ સોંપ્યું હોય ના થાય એવું? હે, હા. એટલે એ વખતે વ્યવસ્થિત સમજવાનું. એટલે વ્યવસ્થિત સમજ એટલે ઊંચું નીચું અંદર ના થાય, એનો દોષ ના દેખાય, કરતા પણ ના દેખાય. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ છે? વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે ત્રીજી આ આવે ભાઈ, ચોથી ફાઇલ નંબર એક કોણ કહેવાય? અસબંધ, શું નામ? ફાઇલ નંબર એક અચ્છુ, કેટલું અચ્છુ? નહીં નહીં જોવાનું, કેટલું અચ્છુ? આવું યાર, ફાઇલ નંબર એક આપણે પોતે. તમે શું કહો? ફાઇલ નંબર એક કોણ? આપણે પોતે. કારણ કે સૌથી નજીક આપણા જોડે કોણ રહે છે આખા દાડામાં? હસબન્ડ તો નોકરી જતા રહે, ધંધા ઉપર જતા રહે, ઓફિસે જતા રહે, પણ આ તો સાથે સાથે રહે ને. એટલે ફાઇલ નંબર એક એ હસબન્ડ, બે ત્રણ ચાર બધું સમજી લેવાનું. આટલી ફાઇલો માટે આપણે આ જગતમાં પડ્યા રહેવું પડે છે. તો કે આટલી ફાઇલોનો સંભાવ્ય નિકાલ થઈ જાય તો આપણે મુક્ત થઈ જઈએ, એ મુક્ત થઈ જાય, બધા મુક્ત થઈ જઈએ. બધા થાય કે ના થાય, આપણે તો મુક્ત થઈ જઈએ એમ. એટલે ફાઇલનો અંદર નક્કી જ કરવાનું ખાલી, કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. પછી જે શું બન્યું એ નહીં જોવાનું, આપણે જવાબદાર નહીં. પછી સારું થયું, ખોટું થયું, ખરાબ થયું, તો આપણે એ નહીં જોવાનું. ભગવાન મહા તો નક્કી હતું કે નિકાલ કરવો છે, પછી તો આખું કર્મના અધીન જતું. શું થઈ જાય? કર્મને અધીન થઈ જાય આખું. પછી બાપુ નક્કી કરેલું એ વસ્તુ સાચી કહેવાય. એટલે દાદા કે નક્કી કરો, ફાઇલ આવે તારે, કે દાદા મને ફાઇલનો સંભાવ્ય નિકાલ, તો કેટલું બધું પરિવર્તન થઈ જશે એનામાં. આ શબ્દ પરિવર્તન કરે, જ્ઞાનીના શબ્દો વચન બળવાળા હોય અને પરિવર્તન થઈ જાય એનામાં. શું છે? ફાઇલ કહેતાની સામે બદલાવાની શરૂઆત થઈ જાય અંદર. બોલો. એટલે દાદા નિકાલ કરવાની શક્તિ આપો. પછી આપણે બહાર જતા ના હોય ખાવા, ના છે કે ના, આજે તારે આવું જ પડશે, તારો જન્મદિવસ છે, આમ છે તેમ છે, તો દાદા મને ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આપો. એવું બધું કરીને, હા, શું કર, ના ના વાંધો નહીં, એવું કરીને પણ જવાનું. આપણે શું કરવાનું? આપણી ઈચ્છા નથી ને, ભગવાને જુએ. શું જુએ? ભાઈ જે બને બીજું એ અલગ વસ્તુ છે. એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો જ્યાં જ્યાં. હમ, છેલ્લી શું હતી? છેલ્લી હતી કે હજુ બીજી બે રહી? હે, શું હતી? જમા કરો છો કે નહીં, કે પૈસા જ બેંકમાં જમા કરો છો? બેંકમાં પૈસા શાના માટે જમા કરવાના? બેંકમાં પૈસા શાના માટે જમા કરવાના? બોલો. હે, આપણે જરૂર પડે તારે કામ લાગે એટલા માટે, એવું જ ને? અથવા તો વધારાના પૈસા ઘેર ના મૂકી દે, નહીં કોઈ ચોરી થઈ જાય, એટલે બેંકમાં મૂકેલા હારા એ જવાબદાર થઈ જાય. એવી રીતે આપણે શુદ્ધાત્માનો ચોપડો શાના માટે જમા કરવાનો? અત્યાર સુધી આપણે ચોપડો કોનો ભરભર કરેલો? શુદ્ધાત્માનો કે નિકિતાનો? બરોબર છે. આ નિકિતાનો ચોપડો તો અહીંયા જ રહી જવાનો ને, આપણે છે ત્યાં સુધી ને. પછી કોઈ લઈ જવા દે જોડે, પહેર્યું હોય તો કાઢ લે બધું, કાનમાં પહેર્યું હોય, વેટી ના નીકળતી હોય તો કાપીને કાઢ લે, હવે કંઈ બોલવાનો છે? શું થાય? એટલે આપણે હવે આપણો ચોપડાની કાળજી રાખવાની. તો કેવી રીતે થાય? તો કાં શુદ્ધાત્માના દર્શન કરીએ, ભાઈ વ્યવસ્થિત જ્યારે થાય ત્યારે સમજીએ, ફાઇલ આવે તો બોલે અંદર નક્કી કરે, ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આવો, બધો શુદ્ધાત્મા ચોપડો જમા થાય. એ પેલી ચરણવિધિ વાંચવાની, એ વંચાય છે દરરોજ તારે? કોકોક દાડો ખાવાનું, કોકોક દાડો ખાઈએ છીએ ને આપણે, કે બધા ટાઈમ, કે વધારે ટાઈમ ખાઈએ છીએ? હે, બધા ટાઈમ હે ને? જેટલી વાર આમ ફ્રીઝ બ્રીઝ બાજુ ગયા તો મોડા નાખી દઈએ, બધા ઘણા રાતે તો હોય. હું ઘણી વાર રાતે જાગતો હોઉં તો કોઈના ઘરમાં બીજા બધા તો રૂમમાં જતા રહે, હું જઈ આવું અંદર રસોડામાં, કંઈ ખાઈ આવું. એટલે શુદ્ધાત્માના ચોપડીની કાળજી રાખવાની, બધું ચરણવિધિ કરો, આરતી કરો,
દાદા ભગવાન અસીમજી એકારો બોલો, બધું શુદ્ધાત્માનો ચોપડો. એમ તો પેલો ચોપડો તો એમને વપરાઈ જ જવાનો, તમે નહીં વાપરો તો આ નિકિતાનો ચોપડો તો. એટલે હવે આપણે આપણી કાળજી રાખવાની, કારણ કે હવે આપણે આ જગતમાંથી છૂટવું છે. આ શરીરનો બોજો કઈ લઈ લઈને ફરવાનો? શરીરના બોજા થકી બીજા બધા બોજા ઊભા ના થાય? એ બધાને સાચવવાના, આપણે આપણી જાતને સાચવી શકતા નહીં, બીજાને પછી સાચવવાના, શું કરવાના? પહેલાં તો બધું બહુ હતું તો સચવાઈ જતું હતું. પહેલાં તો કેટલા બધા છોકરાઓ હતા, 8-8, 9-9 છોકરા હોય પહેલાં તો, છતાંય સાચવતા હતા. અત્યારે એક સાચવો મુશ્કેલ થઈ જાય છે, શું થઈ જાય છે? એટલે હવે આપણે આપણી કાળજી રાખતા શીખવાનું, સમજાય છે? આવી રીતે બધું અકળતા રહેવાનું. બહાર જઈએ તો કહે કે શુદ્ધાત્મા દર્શન કરે કે ફાફા ના મારવાના, શું કહેવાનું? એવું કહેવાનું. અથવા તો આ નિકિતાને જોઈએ તોય પણ એ આપણે શુદ્ધાત્મા ચોપડો જમા થયો. નિકિતાને શું શું થાય છે, હજુ આ જોવાનું મન થાય છે, આપણને ખબર પડી તોય શુદ્ધાત્મા ચોપડા જમા થઈ જાય. હા, તો કે આપણો સ્વભાવ શું છે? તો કે નિકિતા જે કરે એને જોવાનો, શું કરવાનો? એ આપણો સ્વભાવ છે. કરવાનો સ્વભાવ એનો, પણ એને કરાવે કોણ? વ્યવસ્થિત શક્તિ કરાવડાવે. પછી કંઈ ગયા હોય ને બહારનું ખાતા ના હોય ને બરાબર ભૂખ લાગી હોય તો ફાઇલનો નિકાલ કરવો પડે ને. આ ફાઇલ એક હતી ને એનો નિકાલ કરવો પડે ને. ચાલે કંઈ કે બિસ્કિટ ખાઈ લઈને કહીએ એમ કંઈ નિકાલ કરી નાખવાનો, શું કરવાનું? એવી રીતે આખું રહેવાનું. હા, ને રાતનો પ્રયોગ ખાસ કરવાનો. કયો હતો રાતનો પ્રયોગ? શું હતો? હા, દાદા દેખાય આપણને ને આપણા કાનને સંભળાય એટલું શુદ્ધાત્મા છું બોલતા બોલતા સૂઈ જવાનું. જ્યારે પણ ઊંઘી જવા જઈએ ત્યારે 11 વાગે, 12 વાગે, 1 વાગે પિક્ચર જોયું તો 1 વાગે ઊંઘી જવાનું થાય તો પણ આપણે શુદ્ધાત્મા બોલતા છે. એમ કે પહેલાં સપનામાં આવે પાછા, શું છે જો પિક્ચર જોયેલું હોય શું થાય? પછી એના જેવા બધા ગુણો આવે, કેવા ફાઇટિંગવાળા. એ તો એવું તો જેવું જુએ એવું શીખે, કવિરાજે ગાયું છે ને, જેવું જુએ એવું શીખે. એટલે આપણે રાતે આ પ્રયોગ કરીને સુઈ જવાનું. હા, ને અત્યારે આપણને જે પ્રાપ્ત થયું એ બધું જ્ઞાનીની કૃપાનું ફળ છે. જે વર્તે છે, જે રહે છે, એ બધું એમનું કૃપાનું ફળ છે. હવે આપણે પુરુષાર્થ કરીને આપણને હવે અનુભવ વર્તે એ આપણે પુરુષાર્થ કરવાનો છે. એમને જેટલું કરવાનું તો કરી આપ્યું તમને. હવે હવે બાકીના જે બધા કર્મો નીકળે એની પાછળ આપણે હવે એને આપણે ન્યાય આપીને જવા દેવા પડશે ને, અને ન્યાય આપીને જવા દેવા પડે એને. એટલે હવે આપણે બાકીનો પુરુષાર્થ હવે આપણે કરવો પડે તો આપણો આત્મા અનુભવ સુધી પહોંચે. અત્યારે તો આપણને પ્રતીતિ પ્રાપ્ત થઈ. શું થઈ? આત્માની પ્રતીતિ, કે હું આ છું, આ નથી. પણ હવે અનુભવ સુધી પહોંચવાનો આપણે. અનુભવ એટલે આપણે અંદર હલવાવાળું ના થાય અનુભવ કહેવાય. શું કહેવાય? કોઈ પણ સંજોગ ગમે તેવો આવી ગયો, મોટા મોટો આવી ગયો, છતાં પણ અંદર હલે નહીં તે અનુભવ થયો કહેવાય. પત્તા તો હલી જવાય ને બધું. હે, કોઈ કંઈ કહેતો હોય હલી જવાય ને અંદર. કેમ હલી જવાતું હશે? કોઈ કહે આપણને કશું તો આપણે હલી જવાય છે ને અંદર, ઊંચું નીચું થઈ જાય છે ને અંદર, તે કેમ થતું હશે? શું કારણ? કેમ એવું થાય છે? એટલે આપણને આ બધું આવું દેખાય. પણ આપણે આજ્ઞાને મૂકીએ તો આવું ના દેખાય. આજ્ઞાને મૂકવાની વચ્ચે શું કરવી પડે? એટલે હવે એ આવો પુરુષાર્થ આપણે કરી ને આપણે આ બધા કર્મો બાકીના રહ્યા છે એનાથી મુક્ત થતા જવાનું. ને જેમ જેમ કર્મો પૂરા થતા જાય એમ એમ છેલ્લો મોક્ષ આપણી નજીક આવતો જાય. અત્યારે તો શરીર સાથેનો મોક્ષ કહેવાય. શું કહેવાય? શરીર સાથે આપણે દુઃખ હોવા છતાં દુઃખ અડે નહીં, નડે નહીં, કોઈ કહી જાય તો અડે નહીં, એ શરીર સાથેનો મોક્ષ કહેવાય. એમ જેમ જેમ કર્મો પૂરા થતા જાય એમ પેલો આત્યંતિક મોક્ષ, દરઅસલ મોક્ષ આપણા હાથમાં આવતો જાય. પણ પહેલાં શરીર સાથેનો મોક્ષ વર્તવો જોઈએ તો પેલો આવે. સમજાય? ચાલ વાત કર તો દિશા, બોલ, પૂછ કશું. મને તો પહેલા આ દાદાનું જ્ઞાન લીધું, પહેલા જે ભોગવટો કહેવાતો કે આપણને અંદર બધું થાય કે બોલાઈ જાય પછી ખબર પડતી કે આમાં શુદ્ધાત્માની વ્યવસ્થિત નથી, આ તે આપણા શું કહે.
પણ હવે તો મને બહુ સમતા રહે છે, મને ઓન ધી સ્પોટ મને વ્યવસ્થિત દેખાય, શુદ્ધાત્મા દેખાય. અને છેલ્લા કેટલા વખત પ્રેગ્નન્સી પછી તો મારો અનુભવ કહું કે હું એકદમ જોઈ શકું કે આ દિશામાં જતું છે અને સ્ટેબિલિટી અંદરથી દેખાય છે. એમ ગુસ્સો બી નહીં આવે, કોઈને દોષિત બી નહીં જોવે, તો એ મને ગમે છે. એમ કે હા, અને એમ જ અસંભવ જ નીકળે છે. જે આપણે પહેલા સમજતા ને આજ્ઞા કે આને આવું એ પ્રેક્ટિકલી દેખાય છે, એમ તો વધારે શાંત થઈ જાય. એટલે પ્રેક્ટિકલ થવું જોઈએ ધીમે ધીમે. શું પ્રેક્ટિકલ? નિશ્ચય કરતા જઈએ એમ પ્રેક્ટિકલ થતું જાય. એટલે ઓન ધી સ્પોટ જ છે કે એનો સંભવ નિકાલ કરો છે. અને આપણે કોઈ વાત કરવા જઈએ તો આપણે વિધિ કરીએ ને કે આ ભાઈનો સંભવ નિકાલ થાય, આમને દુઃખ ન લાગે એવી વાણી બોલાય. આ તે એ ઓટોમેટિક અંદર ભાવમાં તો આવી જ છે. કોઈ પણ અરે વાત કરીએ કે કઈ બી પછી નાનો વ્યક્તિ હોય કે મોટું વ્યક્તિ હોય, જોબમાં હોય કે ઘર હોય, જોબ કરતા હોય, નોકરી કરતા હોય, આપણે જોઈએ સેલરી મારી વધે છે આટલા એક વર્ષ. બધા મને એમ કે અત્યારે કે આ તો બહુ બિંદાસ છે અને તો કઈ ટેન્શન નથી અને તો કઈ છે, અંદર મને એમ થાય કે મને સમજણ છે તો હું સ્ટેબલ છું. મારી અંદરની સમજણ ના લોકોને હું ક્યાં સમજાવવા જવાનું? એમ પણ બહારથી બધા લોકો એમ જ કે આ તો એકદમ બિંદાસ છે અને કોઈ ટેન્શન નથી, આ તો એવું આપણા માટે બોલે. એમ પણ એવું હોતું નથી. જે આપણને ગોઠવેલું હોય ને દેખાય એટલે શાંત રહેવાય છે. એવું છે, ભીતર નહીં રહેવાય. એટલે ભગવાનો આવી બધી ગોઠવણી કરી 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 અને અંદરના ભગવાનને પ્રકાશમાન કરી દીધા. એમણે શું કર્યું ભગવાનોએ? જેમ જેમ આ ગોઠવણી કરતા જઈએ, જતા જઈએ, જેમ જેમ અંદર વર્તું જાય, એમ એમ આપણો અનુભવ ખુલ્લો થતો જાય, આપણો ભગવાન પ્રકાશમાન થતા જાય, કારણ કે કર્મો ખલાસ થતા જાય. જૂના ગોઠવેલા બધા છે ને આપણા, આપણે જ ગોઠવેલા હશે ને. હે, જે કપાટ હોય એની અંદર ડબ્બા બબ્બા ગોઠવે તો આપણે ગોઠવેલા હોય ને, કે એની મેરાઈ ને લાગી ગયા, પેલી દુકાનમાં જઈને સીધા લાગી ગયા, આપણે ગોઠવેલા ને. એટલે બધું જ આપણું ગોઠવેલું આપણી સમક્ષ આવે છે. આ એટલે એને આપણે પૂરું કરતા જવાનું, આજ્ઞામાં રહીને તો આપણે મુક્ત થતા જઈએ, અંદર મોક્ષ વર્તાય આપણને. એટલે આવી રીતે આખું રહેવાનું અંદર. ભગવાનો આવી રીતે રહેતા હતા, ભગવાનો આવી રીતે મુક્ત થયા. જો રામ ભગવાન 10,000 વર્ષ થયા તો હજુ મંદિરો બાંધે છે, એરપોર્ટ નવું બનાવ્યું, રેલવે સ્ટેશન નવું બનાવ્યું, જુઓ ને આટલી મોટી લાંબી અગરબત્તી લઈ ગયા, 500 કિલોનું ઢોલ લઈ ગયા. આપણા માટે કોઈ કશું લાવતું નથી, સારું તકલીફ છે. શું છે? કારણ કે ભગવાન ચારિત્રવાન પુરુષ હતા. કેવા? ચારિત્રવાન. બગડે પહેલાં બગડે એને ધોઈ નાખે, શું કરે તરત બગડે એને ધોઈ કાઢે, પણ ભગવાનની અંદર એવી દ્રષ્ટિ હોય કે અંદર બગડવા જ ના દે. શું થાય? એ બગડવા આવે એના પહેલાં એને ઉડારી મૂકે, એવું કરે. એટલી બધી જાગૃતિ હોય અંદર. આપણે તો બની ગયા પછી એનું પ્રતિક્રમણ કરીએ. શું કરીએ? બધું પૂરું થઈ ગયા પછી પેલું પિક્ચરમાં થાય છે ને, બધું પતી જાય પછી પોલીસ આવે, એના જેવું થાય છે. પિક્ચરમાં જોયું છે, બધું પતી જાય પછી પોલીસ આવે, એના જેવું થાય છે. બધું પૂરું થાય પછી આપણને યાદ આવો, આ તો સાલું ભૂલ થઈ ગઈ, આ તો પ્રતિક્રમણ કરવાનું હોય. ને જાગૃત હોય તો એને તો એ ભૂલ ના થવા દે. શું થાય? બોલો, વાત કરો. કોણ છે? મનીષાના ભાભી છે, શ્વેતા. હે? મારા ભાભી છે. હે? એ પેલા એમના મમ્મી. ઓ, પેલા જે વાંચતા ને અમે લોકો, એટલે આપણે આપણા વાણીની હું વાંચીએ ને, એવું હવે ખબર પડે છે. પેલા કેતા કે ચિંતા ન હોય, એટલે આજ્ઞા પાળો તો તમને ચિંતા ફીલ જ ન થાય, પણ એવું નતું પેલા તો થતી જ. અત્યારે એવું ફીલ થાય છે કે ચિંતા થતી જ નથી. એમ એટલે એ જે પેલા વાંચેલું હતું ને એ હવે ખબર પડે, એવું ખબર પડે.
બોલો તમે કઈ શરીર મળ્યું છે આપણને તો ગનેગારી ટાળવા માટે મળેલું. શું કહ્યું? ગુનેગારી નહીં, ગનેગારી. ગનેગારી એટલે પાછલી ભૂલો, ને ગુનેગારી એટલે ફોજદારી એ કહેવાય. શું કહેવાય? ગનેગારી એટલે પાછલી ભૂલોને ધોવા માટે અને એના એને સાફ કરી અને મુક્ત થવા માટે આપણને આ શરીર મળ્યું છે. તો કે દિવસે દિવસે આપણે મુક્ત થતા જઈએ, દિવસે દિવસે. જેમ જેમ આ ભૂલો ધોવાતી જાય એમ એમ મુક્ત થતા જઈએ આપણે. બોલો ભાઈ, આગળ બોલો. ચાલો આખી જિંદગી આ ખોખાને લઈ લઈને ફરવાનું, જ્યાં જઈએ ત્યાં ખોખાને જોડે જોડે રાખવું પડે. એટલે ખોખું ના મળે એવા ભાવ કરવાના. શું એવો પુરુષાર્થ કરવા કે ખોખું જ નથી જોઈતું હવે. કારણ કે કોકના સાસુ થવાના, કોકની મા થવાનું, કોકની બહુ થવાનું, ને કોકનું છોકરી થવાનું, કેટલું બધું સારું લાગે બધું. આ લગ્ન કરે તો પાછું બીજું વર્ગે પાછું સસરા, કાકા સસરા, મામા સસરા, ફુવા સસરા, ને કેટલા બધા સસરા ઓલા. અમે થોડા સસરાઓ માગેલા બધા, અમે તો એક વર માગેલો. તો કુદરત કે એકલો વર ના અપાય કે છે. શું કે છે? આ બધું લશ્કર જોડે આપવું પડે. એકલો વર અમે નથી આપતા કે આ બધું આપવું પડે કે છે. એટલે બધા ભૂતા વર્ગી પડ્યા છે. શું છે? આ વળગણ છે, ખબર પડતી જાય ને એમ એમ અને એને એનો પુરુષાર્થ વધતો જાય આપણો. આ વળગણ છે, આ વળગેલું છે. આપણે ભૂત વળગી હોય તો શું કરીએ? લઈ જઈએ ને પેલા ભૂવા પાયા બધા નહીં. મારે જુદું પાયું સારું આપણે. એટલે ભૂત વળગેલું છે, આ લફરું છે એવું ખબર પડે તો આપણે આનાથી મુક્ત થતા જઈએ. લફરું લાગવું જોઈએ. આ ખાવાના ટાઈમે ખાવા આપવું પડે, નવાના ટાઈમે નવડાવવું પડે, કેટલું બધું સુઈ જવું પડે, ઉઠવું પડે. ના ઉઠવાની ઈચ્છા હોય તોય ઉઠવું પડે. સવારે ના ઉઠવું પડે, કોઈનું ટિફિન બનાવવાનું, કોઈનું આ બનાવવાનું હોય, કેટલી બધી વરગણો. આખો દાડો બધી વરગણો જ ચાલે. ને પેલું મોક્ષમાં ગયા તો આ લફરું જ નહીં, એટલે કશું ઊભું જ ના થાય. બીજું કોઈ ના હોય લફરું, આત્મા સિવાય કશું હોય જ નહીં. કેવું રહે આખો દાડો? બધું આખો દાડો કેવું રહે? બધું અંદર ખબર પડે આખો દાડો કે અંદર આવું રહે છે, આવું બગડ્યું, આ સુધર્યું, આ પ્રતિક્રમણ કરે છે કે નહીં, પાંચ આજ્ઞામાં રહે છે કે નહીં, એ બધું આખો દિવસ ખબર પડે એવું કે ના પડે? કોઈક વાર જ પડે. નહીં જે વ્યક્તિ જેલમાં પુરાયો હોય તો એને કેટલું જ છૂટવાનું મન થાય, જરીક જ કે વધારે મન થાય. એમને જેલમાં પુરાઈ ગયો હોય તો એને કેટલું બહાર નીકળવા માટે કેટલા કેટલા પ્રયત્નો કરે નહીં બધા. આ જેલ જ છે પણ સળિયા વગરની જેલ છે. શું છે? સળિયા દેખાતા નથી આપણને. આ મોટા મોટી જેલ છે. આ આત્મા ફસાયો છે અંદર, આ શરીરની અંદર ફસાયો છે આત્મા. મેઇન તો આપણને દાદા ભગવાને મોટા મોટી ફસાવણોમાંથી તો બહાર કાઢ્યા. બ્લન્ડર્સ કહેવાય એને. શું કહેવાય?
હું નિકિતા છું એમ બ્લન્ડર્સ હતું મોટા મોટું, એ તો આપણને મટાડી દીધું. પણ બધી મિસ્ટેકો કાઢવી પડે ને આપણે, મિસ્ટેકો મિસ્ટેકો એટલે જે દિવસ દરમિયાન બધી આવતી જાય, બધી ભૂલો દેખાતી જાય, આ જાય, એ બધી કાઢીએ એટલે મુક્તિ થાય. બ્લન્ડર્સ કોઈનું જાય નહીં, કોઈનું ગયેલું નહીં બ્લન્ડર્સ. આ તો જ્ઞાનીની કૃપાથી કલાકમાં તો બ્લન્ડર્સને કાઢી નાખે, બધા અંદર ધક્કા મારી મારી મારીને કાઢે ને, શું કરે? કારણ કે એને જાણતા હોય એટલે, જે તો ભૂવો ભૂતને જાણતા હોય ને કાઢે ને, એ તો જ્ઞાની અને જાણતા હોય, આ લફરું અંદર વળગ્યું હોય ને ત્યારે કાઢે બ્લન્ડર્સને. હું શુદ્ધાત્મા છું એનું ભાન કરી આપે, શું કરે? એટલે બધું આ નીકળતું છે અંદરથી આ ગોવો. બોલો કઈ પ્રીતિબેન, તમે એ લોકો બોલતા નથી. સત્સંગનું છે ને વલસાડમાં થોડું અમલ, આમાં તો બધા નજીક નજીક ગઈ, પણ હવે કઈ જ નહીં ખબર પડે. એક આપણા હાથમાં કે શુદ્ધાત્માના ચોપડે જમા કરો, તો કેવું છે કે એ થોડું કરીએ. મને જો દાદાના સત્સંગમાં પહેલે જ આવતા તો કોઈને કઈ ઓલું હોય, દજાય કે કઈ દુઃખ હોય તો આવે. અમારા જેવા કેવું છે, મારા તમે એમ જ આવી ગયા. અમને ખબર ન, અમને દુઃખ નતું કે કઈ નતું, અમને ખબર આપતાવાની એક વાત હતી ને, પણ ધીરે ધીરે વાંચ્યા તો આનું ઇમ્પોર્ટન્ટ સમજાય. કોઈ બી વસ્તુનું જો ઇમ્પોર્ટન્સ નહીં સમજાય ને, તો અમે લોકો આ જનરેશન તો ટાઈમ જ નહીં કાઢે. મારી જનરેશન એટલે પહેલી પાંચમી જે આજ્ઞા છે ને, શુદ્ધાત્માના ચોપડે એ કરીએ તો અમારા જે આવરણો હોય ને એ થોડા ઓછા થવા નેચરલ, તો અમને એમાં કંઈક બીજી આજ્ઞામાં અમને ભૂજ કે અમે અંદર જઈએ એમ. એટલે એવું થાય કે અહીંયા વલસાડમાં તો એટલું બધું સત્સંગ બહુ ઓછું છે. આપણે આપણા સંઘમાં તો રહેવાય નહીં, અંદર આત્માની જોડે રહેવાય, નામ સત્સંગ કહેવાય. શું કહેવાય? હા, એ વસ્તુ નથી થતી ડાયરેક્ટ નથી થતી, બહુ બધું આજ્ઞામાં રહેવું પડે, એ ના હોય તો આપણે આપણી જોડે રહેવું પડે, સતના સંઘમાં રહેવું. આ બધા પ્રસંગોમાં આપણે અસંગ રહીએ છીએ કે નહીં એ જોવાનું. અસંગ કે આ બધા સંઘોની અસર થાય છે આપણને, આ બધા સંઘની અસર થાય છે, આ બધા સંઘમાં રહીએ તો એ બધું જોવાનું. અસંગ રહેવું એ સત્સંગ કહેવાય મોટા મોટો. શું કહેવાય? આપણી સાથે રહેવા માટેની બધા જે તમે પરિબળો ધ્યાનમાં રાખો એ બધો સત્સંગ કહેવાય. એ નથી રહેતું એટલે આપણે આ સત્સંગની જરૂર પડે છે, સ્થૂળ સત્સંગની જરૂર પડે છે. કે બધા સમજી સમજીને આપણે પાકું થાય ને, એ પ્રમાણે આપણને રહે, એ પ્રમાણે આપણને વર્તે, એટલા માટે હોય છે. આપણે બેસીને પછી 5-10 મિનિટ જોવું પડે કે આપણે બધા બહાર જઈ આવ્યા, આ સત્સંગમાં જઈ આવ્યા, તો આ બધા મળ્યા તો એની અંદર શુદ્ધાત્માના દર્શન કર્યા હતા કે નહોતા કર્યા? ના કર્યા તો ફરી એને રિપીટ કરવા પડે, દર્શન કરી લેવા પડે યાદ કરી કરીને, ત્યારે બધું સરખું થાય. જોવાય કે નહીં જો ઉપયોગ મૂકવાનો, કે હું અહીંથી જાઉં છું તો મને બધાના, ઘણી વખત એવું બને હું ટ્રેનમાં જાઉં 5 કલાક મારે બેસવાનું જ હોય તો હું એવો ઉપયોગ મૂકું કે મને બધાના શુદ્ધાત્મા દેખે, મને પછી બને 1.5-2 કલાક દેખાય પછી નેચરલી જ. દાદા 50% ની ઉપર, એટલે 50% નહીં રહેતા હોય ને લોકો, 50% ની ઉપર ગયા તો અમે ઉમેરી આપીશું. 50% નહીં રહેતા હોય ને ત્યારે બોલે ને, 70% ની ક્યાં વાત કરવાની? એ તો ડિસ્ટિંક્શન આવી ગયું. શું થઈ ગયું? 70% તો બહુ થઈ ગયો, તો જ્ઞાની થઈ ગયો 70% રહેતો. ખ્યાલ આવે છે? દાદા
ભાવ સારો કહેવાય લાગવાનો, એ તો હોવો જ જોઈએ. આ તો બહુ આ શરીરથી ના રહેવાય, ખ્યાલ સ્ત્રી શરીરથી આટલું બધું રહી શકાય જ નહીં, એના લિમિટેશન હોય છે બધી. શું છે પુરુષની લિમિટેશન છે તો ભાઈ સ્ત્રીની તો કેટલી લિમિટેશન હોય, છતાંય બહુ સારું આપણે ભાવ રાખવાનો, બે રહે તો સારું, દેખાય તોય સારું, સારું જ છે ને, બહુ સારું કહેવાય. જેટલું રહ્યું એટલું તો આપણું જ છે ભાઈ ને, જેટલું બરોબર છે. એટલે જે ગજાઈ જાય તો શક્તિ માગી નીકળવાની દાદા પાસે, કે દાદા મારે રહેવું છે, પછી જોવાનું કેટલું રહેવાય છે. આ તો બધા એટલા બધા આવરણો પડેલા છે ને, એ આવરણ ખસાડી જ નાખે એને, એને રહેવા જ ના દે. છતાંય જેમ જેમ નક્કી કરવાનું થતું જાય એમ એમ રહે. પછી દાદા કે આટલી પાડે તો અમારા જેવો થઈ જાય, શું કહે. આ તો દાદા કે આટલું બધું ના રહી શકે એટલે અમે બધી છૂટ આપીશું, કે આટલું રહેશો તો અમે આટલા ઉમેરી આપીશું, શું કહ્યું, ગ્રેસ ઉમેરી આપીશું. હા, કારણ કે અકાળમાં એટલી બધી કેપેસિટી ના હોય, હે તાર તો પાંચમા આરામ આવ્યા હોય, આપણે આવા કળિયુગમાં આવ્યા હોય, કેપેસિટી ખલાસ થઈ ગઈ હોય તાર તો, કેપેસિટી હોય તો કાના નીકળી ના ગયા હોત. હે ભગવાનોના તીર્થન કરવાના સમયમાં ના નીકળી ગયા હોત, છેલ્લા ભગવાન મહાવીર ગયા ને 2500 વર્ષ પહેલાં, હે બધાની સામે હતા, હાજર હતા, તો આપણે કંઈ ને કંઈ ફરવા નીકળી ગયેલા, બીજું શું કરવાનું. ભગવાન હાજર હતા ત્યારે, બધા ભગવાનોના અકવાદમાં આ જ કરેલું છે આપણે બધું. હોય તારું ઓળખાય નહીં, ના હોય તો બધી પૂજા કરવા જાય ને, આ કરવા જાય ને, તે કરવા જાય ને. ભગવાન કે હું હતો તો કશું કર્યું નહીં તમે લોકોએ, હવે સર પાછળ પડો છો, શું થાય. એટલે હાજર હોય, એની ઓળખાણ થવી, એની પાસે રહેવા મળવું, એમની આજ્ઞામાં રહેવું, એ બધું બહુ મોટી વસ્તુ કહેવાય. હાજરને કોઈ ઓળખી શકેલું નહીં, એમની હાજરીમાં ગાણા વાણા કશું ગવાયેલું જ નહીં. એ તો આ બધા ડાયા થઈને ગા ગા કરે છે, શું છે, ભગવાન જાય પછી રાણ્યા પછીનું ડ પણ બધું કેવું, બહુ હારા હતા, બહુ ગમતું હતું, આતા હતા સાલા કપ ચાય નહોતા પીડાવતા, બહુ હારા હતા તો એ શું છે. હવે બધા બોલ બોલ કરે ગયા પછી, હવે તો હવે જીવતાને હોદવાના આવે, શું જીવતાને કોઈ હોદેલા જ નહીં, કોઈ દ્રષ્ટિ એવી આપેલી જ નહીં, પહેલાં જીવતાને હોદવાનું છે. બધા જ્ઞાનીઓ કહી ગયા ભાઈ જીવતાને હોજો, જીવતાને હોજો, કોઈ નીકળ્યું નહીં. જીવતાની પાછળ પડવા માટેનું એટલું પુણ્ય હોવું જોઈએ ને પાછું, કે જીવતાની પાછળ પડાય એવું, નહીં તો કંઈનું કંઈ પુણ્ય ફેરવતું હોય, શું છે, કંઈનું કંઈ લઈ જાય હોય ત્યારે. એવું થાય ને, હા, કેટલા દાદાનો ઉક્કો જોઈને જતા રહેતા હતા, બોલો દાદા ઉક્કો પીતા હતા ને, જોઈને જતા રહે કે જ્ઞાની ને આવું વ્યસન ના હોય, કે છે બોલો દાદા તું તારી બુદ્ધિથી શું કામ માપે જ ભાઈ ભગવાનને. એટલે આપણી બુદ્ધિથી જ ભગવાનને માપ માપ કરીએ છીએ આપણે, શું છે, આપણા અસ્ત્રેથી જ ભગવાનને માપીએ છીએ. આ મેળ પડવો મુશ્કેલ છે, મળવું મુશ્કેલ છે, એટલું બધું આસાન નથી આપણે માણીએ એવું. આ તો પૂર્વેની કેટલી બધી ભાવના હોય ત્યારે ભેગું થાય બધું, ને જોડે રહેવાનું મળે, બધું મળે, કશું મળે નહીં. આપણી બુદ્ધિ એ વખત સરખી ચાલવી જોઈએ ને, આપણી બુદ્ધિથી માપવા જઈએ ભગવાનને, શું જાય, ખ્યાલ. હા, એ તો ગૌતમ સ્વામીએ જ ભગવાનને માપ્યા નહીં,
કેટલી મોટી વ્યક્તિ હતી, વેદાંતના પ્રખર હતા, જાણકાર હતા, કેટલા બધા, છતાંય ભગવાનને સમર્પિત થઈ ગયા બધું મૂકીને. શું થઈ ગયા કે ભગવાન હવે તમે જે કરો એ સાચું, મારું ડાપણ હવે બિલકુલ નહીં કરવું. પણ આપણે જાણતા હતા આપણું ડાપણ કરીએ કે ના કરીએ, શું કરીએ બધું. એટલે એવી સરળતા જોઈએ ભગવાનને પામવા માટે, સરળતા. ભગવાન મળે એટલે બધું ઊંચું મૂકી દેવાનું. તમે જે બોલો હવે સાચું, તમે જે પ્રમાણે ચલાવો એ પ્રમાણે સાચું. એવી અનન્ય ભક્તિ થવી જોઈએ. કેવી અનન્ય ભક્તિ! આ બધા હનુમાનજી, ગૌતમ સ્વામી, અર્જુન, બધાની અનન્ય ભક્તિ હતી ભગવાન પ્રત્યે. એમના સિવાય કશું દેખાય જ નહીં. આપણને ભગવાન સિવાય બધું દેખાય છે. શું છે? હા, એ લોકો ભગવાન સિવાય દેખાતું હતું, કારણ કે બધા વૈભવોમાંથી આવેલા. એટલે બધી એ વસ્તુની જરૂર ના પડે, એ વસ્તુ યાદે ના આવે. ખ્યાલ બધા રાજા રાજા હોય એને શું બીજી વસ્તુ યાદ આવે? કેટલું સુખ ભોગવ્યું હોય એને શું યાદ આવે? ચાલો, જેને ભોગવ્યું ના હોય એને બધું યાદ આવે. એટલે મુક્તિ તરફનો રસ્તો શોધે. શું શોધે? મુક્તિ તરફનો. આટલા બધી સંપત્તિઓ હોવા છતાં પણ તીર્થન કરો નીકળી ગયેલા બહાર, કે મારે તો મોક્ષમાં માટે આ બધી સંપત્તિ તો આ અહીં સુધી જ છે, પછી ક્યાં છે? આપણે સંપત્તિ ના હોય તો મરવાનું નામે ના દઈએ. મરવાનું આવે તો કેટલા બધા ઉપાયો કરીએ. શું કરીએ? સંપત્તિ માટે, આત્મા માટે કોણે કર્યું? આ આત્મા માટે જીવે એ જીવે કહેવાય. આત્માના અર્થે શરીરને વાપરવાનું છે. હવે શું છે? આપણે બીજા માટે શરીરને વાપરી નાખીએ છીએ. દાદા કે વપરાય એનો વાંધો નહીં, પણ ફાઇલ છે એવું રહેવું જોઈએ. ભલે વપરાય, ભલે બધે જવાનું થાય, બધે જવાનું થાય, પણ ફાઇલ છે બસ એવું રહેવું જોઈએ, તો તમે મુક્ત છો. ફાઇલ શબ્દ કોઈ આપ્યો જ નથી ઇતિહાસોમાં. જુઓ તમે, કોઈ શાસ્ત્રમાં નહીં મળે ફાઇલ શબ્દ, વ્યવસ્થિત શક્તિ કોઈ શાસ્ત્રમાં નહીં મળે તમને. આ બધા નવા શબ્દો છે, એ પાછા એમના અનુભવેલા શબ્દો. એટલે આપણને વર્તે, નીકળ ના વર્તે. જ્ઞાનીના એક એક વાતો અનુભવપૂર્વકની હોય. શું હોય? હા, એને બોલે જ નહીં, દાખલો આપે તો અનુભવપૂર્વકનો દાખલો હોય. શાસ્ત્રનું વાંચેલું ના હોય, કશું ના હોય. કૃષ્ણ ભગવાન કે ગીતા વાંચવા ગયેલા કે બોલે ગીતા બની? ભગવાન આગમ વાંચવા ગયેલા કે બોલ્યા આગમ થયા? તારે ભગવાન બધું લખવા લખવાની મહેનત જ ના કરે, એટલે બધા મળી આવે લખવા વાળાને. બધા મેં આ પુસ્તક લખ્યું, મેં આ પુસ્તક લખ્યું. શું કરવાનું પુસ્તકને લખીને? જીવતું જાગતું પુસ્તક હોય એને પકડો ને. પેલું બોલવાનું જ પુસ્તક કશું તમે નહીં કરો તો એ બોલો ને. ને પાછું ગોખી નાખ્યું એટલે જાણે હું જાણું છું એવું થઈ જાય. પાછું શું થઈ જાય? હું જાણું છું. કડકડાટ બોલી જાય. હા, તો કકડાટ મટતો ના હોય, કડકડાટ બોલી જાય, પણ કકડાટ જ ના મટે. શું કરવાના, છતાંય ભગવાન ના મળે મોઢે કરી નાખ્યું તો હોય એમ નથી મળતા. આ બધો નશો ઉતરે કે હું જાણું છું તો ભગવાન ભેગા થાય. આ તો બધો નશો છે, હું જાણું છું, મેં આટલા વાંચ્યા, આમ કર્યા, તેમ કર્યા. એટલા ભાઈ કેપ ઉતર્યો તારો? એ તો જબરજસ્ત કેપ ચડે વાંચ્યાનો. પાછો શું? હું જાણું છું. દાદા કે દારૂ પીધેલા નશો હારો, માટલું પાણી નાખે ઉતરી જાય. આ નશો કોણ ઉતારશે? હું જાણું છું, નશો કોણ ઉતારે? દાદા ભગવાન આટલું મોટું પદ ખુલ્લું થયેલું તો એ નાના થઈને લઘુત્તમ પરે લઘુત્તમ બનીને રહેતા હતા. શું થતા હતા દાદા? કે અમારી કોઈ દુનિયામાં જીવ નાનો નહીં, અમે જ નાનામાં નાના વ્યવહારમાં અને નિશ્ચયમાં, અમારી કોઈ મોટું પણ નહીં. એટલે આ બેલેન્સ થવું જોઈએ. એક બાજુની ગાડીનું પંડ્યું ના ચાલવું જોઈએ, ચારે ચાર ચાલવા જોઈએ. વ્યવહારમાં અમે લઘુત્તમ, નિશ્ચયમાં અમે ગુરુત્તમ. વ્યવહારમાં લઘુત્તમ થયા વગર મોક્ષ નથી, સમજી જજો. નાનું થવું પડશે.
દાદા ભગવાન આટલું મોટું વિજ્ઞાન ખુલ્લું થયું તો દાદા કે તમારા પુણ્યને લીધે ખુલ્લું થયું, બોલો ને. આપણે તો શું કરીએ, મેં ઓપન કરી નાખ્યું છે, અનુભવ કરી લીધો છે. એટલે અનુભવ કરો તો આવું બોલવાનું રહે જ નહીં, અનુભવ કર્યો હોય તો. આ તો ના અનુભવની બધી નિશાની હોય છે. શું છે દાદા કરતા કશું ઉપર હોય ખરું, છતાં પણ બોલનારા નીકળશે કે દાદા કરતા પણ હું આગળ છું. શું છે બધું નીકળે. આ તો બુદ્ધિ શું કરાવડાવે, બધું બહુ કરાવડાવે, માર બહુ ખવડાવે. દાદાએ છેલ્લામાં છેલ્લી વસ્તુ શોધી છે, એનાથી આગળ કશું જ ના હોય. સમજી ગયા? જે આગળ તમે કહો એ બધો તમારો નશો છે. શું થયું દાદા? એટલે દાદાએ બધું વિધિ કરવા આપેલી, વિધિ કરજો કે દાદા ભગવાન તમે બિરાજો, તમે બોલો. એક નશો ચડે પાછો બોલ્યાનો. શું થાય? આ તો બધા નશા ઓછા નથી, બધા અંદર બધા બધા બેઠેલા જ છે લાભ લેવા માટે. બે ચાર જણ માનતા થઈ ગયા એટલે ચડે નશો. શું થઈ જાય? બે ચાર આજુબાજુ ફર્યા કરતા હોય ને એટલે આપણે લાગે કે આપણું બધું સરખું થઈ ગયું છે, પણ કંઈનું કંઈ લઈ જાય ખબર જ ના પડે. બધું બહુ જોખમ છે બધું. આ દાદા ભગવાન આપણા ભૂલો ની માફી માંગતા હતા. વિચાર કરો ભાઈ, મારી કઈ ભૂલ થઈ તો માફ કરજે. કે શું કે દાદા, કે હું તો છૂટવા માટે આવ્યો છું, કઈ નઈ જોર પડી રહું. પેલો તો આપણને ખેંચી જાય પાછો. આ બધા લઘુત્તમ પદ કહેવાય. શું કહેવાય? લઘુત્તમ પદ જોવા ના મળે કે આપણી ભૂલોની માગી માફી માગે. કોઈ આ દુનિયામાં બહાર કાઢવા વાળું નથી, તમને જ કહી દઉં. કોઈને ખબર જ નથી કોઈ વસ્તુની. આ તો દાદાનો પ્રકાશ બધો ખુલ્લો થયો એટલે એનો લાભ મળ્યો ને આપણને નીકળવાનો સ્કોપ મળ્યો. આમાંથી આજની કા સંસારમાંથી બહાર નીકળાય એવું જ નથી. જેમ નીકળવાનો પ્રયાસ કરો અંદર ફસાતા જાઓ, જ્યાં ફસાતા જ જાઓ. બોલો ને. બોલો, કઈ વાત કરો બીજા આગળ. પ્રાણભાઈ તો બહુ પૂછતા હતા ભાઈ, નહીં અભ્યાસ બધો ખરો ને. બોલો તમે મનીષાબેન, એમને કઈ પૂછવું છે, વાત કરવી છે? પ્રશ્ન પૂછ્યો હોય કઈ પણ પૂછ્યો હોય, કઈ પણ તમારું અંદર થી કઈ ચાલતું હોય, મારી ગણમૂટી નીકળે. એક પછી મારી ગણમૂટી નીકળે. પછી અંદર બગડે છે ખરું, ઘરના ઘરના પ્રતિ અંદર બગડે છે ખરું. હા, કે ક્યારેક નથી બગડતું, ક્યારેક બગડતું નથી. એવું છે કે ક્યારેક ક્યારેક બગડે છે? મારે તો બગડેલું હોય છે ભાઈ, હું તો કહી દઉં છું. એટલે સૌથી વધારેમાં વધારે હિસાબો ઘરની અંદર હોય.
શું હોય? એટલે દાદા કે છે, ઘર એટલે કર્મો ખપાવવાની દુકાન. તો કે ઘર, દાદા કે હવે ઘરમાં બહુ સારામાં સારું રાખીએ, કે શું કહે છે, ને આપણે બધા શું કરીએ, બહાર સારું રાખવા જઈએ, બહાર સારા દેખાવા જઈએ. દાદા કે મુસલમાનો હોય ને, બહાર લડી ના પણ ઘરમાં ના લડે, ને આપણા લોકો બહાર સારું રાખે ને ઘરમાં લડે, શું કરે? જ્યાં છૂટવાનું છે ત્યાં જ ફરી ફરી ઘૂંચો પડે છે. કારણ કે ઘરમાંથી છૂટવા માટે ઘર ભેગું થયું છે, તો ત્યાં જ ફરી ફરી ઘૂંચો પડે. એટલે આનાથી છૂટવાનું છે, આ ઘરથી. એટલે દાદા કહે છે ને, અમે આખું આ સંસારમાં જીવ્યા, હા સાથે જ જીવન જીવ્યા છે. કોઈ પણ વસ્તુમાં હા શબ્દ હોય, અમારો ના શબ્દ ના હોય. શું હોય ને, આપણે કયો શબ્દ વાપરીએ બધામાં? ના શબ્દ. અમને કઈ કામ ના થવાનું હોય તોય અમે હા શબ્દ વાપરીએ. શું કહે છે? હામાં બહુ બધી શક્તિ રહેલી છે. ભગવાનોનો આખો માર્ગ જ પોઝિટિવ હતો, આખો પોઝિટિવ. નેગેટિવ દ્રષ્ટિ જ ના હોય. એટલે ઘરમાં એવા બધા પ્રયોગ કરવાના. સામેવાળો વ્યક્તિ કહે છે તો આપણે શું અંદર એને શું રિસ્પોન્સ આપીએ છીએ, કેવી રીતે આપીએ છીએ? ઘણી વાર આપણે જવાની ઈચ્છા ના હોય તો ના પાડીએ, આ કરીએ તે કરીએ, ગમે તેમ કરીને પેલા ને એમાં લાવી દઈએ, બધું કરીને શું કરીએ? આપણે એક વાર તો જુઓ, ચાલો હું આવીશ, ભલે આપણે જવાનું મન ના થાય તો હોય, આપણે શું કહેવાનું, હું આવીશ. એટલે પછી જુઓ ને, પછી કુદરતનું કામ, આપણું કામ નહીં. આપણે ઘણી જગ્યાએ સંબંધો બગડેલા હોય ને ત્યાં જવાનું થાય ને તો આપણે કે છેલ્લા છેલ્લા જઈએ, શું કહે છે, શું કહે, પૂરું થવા આવે ત્યાં હાજરી આપી આવે જરા, શું થાય ત્યાં. પેલું તો આપણે જઈએ તો ખબર પડે કે અંદર કેવું ચાલે છે, એટલો સમય આપણને ખબર પડે કે એમના માટે આપણે કેવું વર્તે છે ને આપણે કેટલું સાફ કરવાનું છે. ને કે પેલું શું રે, ધક્કો માર્યો આવ્યો, તમને સંજોગ આવ્યો એને ધક્કો માર્યો, તમે શું કર્યો? દાદા કે અમે કોઈ પણ સંજોગને ધક્કો ના મારીએ. દાદા કે અમને દેખાય કે હવે એક્સિડન્ટ થવાનો છે તોય અમે જઈએ, રોકીએ નહીં. નિકા આખું વ્યવસ્થિતની અંદર ડખો કર્યો કહેવાય. શું કર્યો કહેવાય? વ્યવસ્થિત શક્તિમાં ડખો, કુદરતમાં ડખો કર્યો કહેવાય આખો. કારણ કે તમારું જ્ઞાની પુરુષનું આખું જીવન જ કુદરતી હોય. કેવું હોય? કુદરત જેમ રાખે એમ રહે. પહેલાં આપણે બોલતા હતા, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, બોલો. એવું બોલતા હતા ને આપણે, કહો રામ રાખે એમ રહીએ છે કે વાઈફ રાખે એમ રહીએ છે? કુદરતી જીવન કેવું હોય? જો કે પ્રમાણે કર્મ લઈ જાય છે એ પ્રમાણે જવું. શું રાખવાનું? કર્મ કેવા ધક્કો મારે છે આપણને, કારણ કે કર્મ એમને એમને ના લઈ જાય. તમારી ડિઝાઇન વગર એ લઈ જતું જ નથી. તો આપણે ડિઝાઇનને તોડવા માગીએ, શું કરીએ? એ તમને પૂરું કરવા માટે ત્યાં લઈ જાય. આપણે કે ના, નહીં હું નહીં આવી શકું, મારે બીજું ઘણું કામ છે, કે શું છે એમ કહીને પાછા એને એવોઈડ કરીએ. શું કરીએ આપણે? ભગવાન કે કોઈ પણ સંજોગોને એવોઈડ નહીં કરતા. જે સંજોગ આવે એનો સ્વીકાર કરજો તો આ દુનિયા અથમશે. શું થાય? એટલે કવિરાજે ગાયું ને, આવે છે તે સ્વીકારી લો, દુનિયા અથમશે. શું કહ્યું? આવે છે તે સ્વીકારી લો, દુનિયા આથમી જશે. પણ આપણે સ્વીકારતા નથી ને. જે જ્ઞાની હોય એક સંજોગોનો સ્વીકાર કરતા જાય, જે આવ્યું એને બરોબર ન્યાય આપીને જવા દે. ત્યાં બગડશે તો તમે રિપેર કરશો, નીકળ શું કરશો રિપેર? આ ઘરમાં બધું એવું જોશો તારે રિપેર કરાવશો કે ભાઈ ડાઘો દેખાય છે સાફ કરી નાખજે, ત્યાં અહીં થોડા બાવા દેખાય છે એ સાફ કરી નાખજે, નહીં દેખાય તો શું કરશો? એટલે દરેક કુદરત દરેક વ્યક્તિને મુક્ત કરવા છોડાવવા આવે છે. પજુ આપણે છૂટવું જ નથી. શું છે? અહીં ગમતું નથી તોય છૂટવું નથી. શું છે? અહીં ગમતું તો છે નહીં પાછું, કારણ કે બધા સંજોગો ગમે એવા ભેગા થાય નહીં આ કલાળામાં. ના ગમતા વધારે થાય કળિયુગમાં, ગમતા ઓછા ભેગા થાય. શું થાય? છતાં પણ થોડું ગમતું થઈ જાય તો પાછું રહેવાનું મન થાય.
શું ખોટું છે, મોક્ષ જ છે ને મુક્તિ જ છે ને શું છે, એવું થાય. એટલે અવડા સંજોગો આપણને, અવડા સંજોગો આપણને મુક્તિ તરફ લઈ જાય, ને બધા સવડા સંજોગો સંસારમાં વધારે ઘૂસાવડાવે. શું થાય, એવું ના થાય. આપણે વ્યવહારે અમે અમે તરફ સંક્રાંતનો રિવાજ હતો એકબીજાને તલ આપવાનો, આવે ને આપણે તે દિવસે જવાનું, આપણે નાના છે એ સંબંધને દિવાળીમાં બે વર્ષમાં બે વાર આપણે એ ના આવે તો વાંધો નથી. આવી રીતે લગભગ છ વર્ષ નહીં આવ્યા બા સાથે હતું એટલે, પણ અંદરથી એ પ્રીતિબેન મક્કમ હતા નહીં, એમને એના એને એના કર્મોના આધીન એ જીવન જીવે. એટલે આપણે આપણા એટલે દાદા નહોતા પણ ત્યારે બી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે તો આપણે સરખા હોઈએ કે ના હોઈએ, એ લોકો તો જ્ઞાન પ્રાપ્ત નથી થયું. હવે એના સાથે આપણે એવું થઈ જવાનું કે આપણે સરખો વ્યવહાર કરવાનો. સરખો એટલે કહું ને, આજે મેં એ વ્યવહારમાં અમે રહ્યા પ્રીતિબેન, તો આજે છેલ્લે એક સમય એવો આવ્યો કે 17 વર્ષ સુધી એમને સંજોગ ભેગા થયા એમની સાથે જ રહેવાના. બોલો, જ્યાં સુધી એની સાથે હિસાબો હશે ત્યાં સુધી જોડે રહેવું પડશે, રહેવું જ પડશે. તમે ગમે તેટલું કરશો તો છૂટી નહીં શકો, નહીં શકે. તમે કોકાની સાથે ડાયવોર્સ લઈ લઈએ, છૂટા છેડા લઈ લઈએ, પણ એ કુદરત ભેગું જ ના થવા ને, કારણ તમારે હજુ સંજોગ પૂરો થયો ના હોય એની સાથેનો, એ લેવા દેવાનો સંજોગ હોય એ પૂરો થયા વગર કશું ના કરવા દે, ગમે તેટલા આગા પાછા કરો ને કશું ના ચાલે. એની સાથે જેટલા હિસાબ છે એ હિસાબ પૂરા થશે તો જ થશે. એક સમય એમ બી આ ઘરમાં પગ નહીં ભગોને, એ જ ઘરમાં એમને પાછલી 8 વર્ષ દવાખાનું ચલાવ્યું. એટલે દાદા કહે નક્કી કરેલું પણ નક્કી નહીં રાખવાનું, શું સંજોગ ભેગો થાય છે જોવાનું. આપણે નક્કી કરેલું નક્કી રાખવા કરીએ, શું કે નહીં જવાનું એટલે નહીં જવાનું, નહીં કહેવાય શું થાય. હવે જ્ઞાનીમાં અજ્ઞાનીમાં શું ફરક રહ્યો પછી, હજુ આપણે સીધા ના થયા ને પેલા બીજા કઈથી સીધા થાય, એને જ્ઞાન જ નથી, દ્રષ્ટિ જ નથી, ને આપણી પાસે દ્રષ્ટિ છે તો સરખાથી એક ના થઈએ. આપણે છૂટવાનું છે એટલે આપણે જવાનું, શું કરવાનું, આપણે છૂટવાનું છે બસ. દાદા કે અમને જ્યાં ના ફાવે ત્યાં વહેલા જઈએ, શું કે છે, ને આપણે શું કરીએ, જ્યાં ફાવે ત્યાં વહેલા જઈએ, ત્યાં જે ફાવતું હોય ને ત્યાં જઈએ, હું આવું છું કે છે હું આવું છું, ને ત્યાં ના ફાવતું હોય ને ત્યાં જવાનું થાય ને ત્યાં કીડીઓ ચડે અંદર, શું થાય, કીડીઓ ચડી જાય, કઈ ના હોય ત્યાંથી ચડી જાય. દાદા કે ના ગમતા ને ગમતું કરવું પડશે તો મોક્ષ થશે, શું કહ્યું, ના ગમતા ને ગમતું કરવાનું. દાદા ભગવાન થકી આપણને બધું શીખવા મળ્યું કે કેવી રીતે છૂટાય, કેવી રીતે આ બધું બંધનમાં આવે છે, કઈ રીતે આ સંસારમાં ભટકાય છે, ભટકવાનું થાય છે, બધું એમની કૃપાથી આપણને સમજમાં આવ્યું. એક આપણને ક્યાં સમજ હતી, કશી કશું વાંચ્યું નથી, શાસ્ત્ર નહીં વાંચ્યું, કશું નહીં વાંચ્યું કોદાળ, પણ એમની કૃપાથી બધું આખું સમજવાનું મળ્યું, માર્ગ મળ્યો, છૂટવાનો મોકો મળ્યો, બહાર નીકળવાનું મળ્યું આ સંસારમાંથી, એ તો કોઈ નીકળી શકે નહીં. દાદા કે જેમ બને તેમ બહાર નીકળતા જાઓ, હવે શું કાળ આખો ખરાબ આવી રહ્યો છે, આખો નીચે ઢળી રહ્યો છે આખો કાળ, પછી આ ધર્મ નહીં હોય, શાસ્ત્ર નહીં હોય, ગુરુ નહીં હોય, કશું જ નહીં હોય 80,000 વર્ષ સુધી, ને માટે હવે બહાર નીકળી જાઓ, છેલ્લું અજવાળું છે. પેલું સાલું અમેરિકા કશું આપતું નથી તોય પેલા બોર્ડરમાંથી ઘૂસવાની કોશિશ કરે છે આ લોકો, બોલો નહીં ઘૂસતા ના, આપણે કદાચ આટલું આપ્યું છે મોક્ષ માર્ગ અંદર કેટલું ઘૂસવાની કોશિશ કરવી જોઈએ. અનંત સુખ છે આપણી પાસે, અનંત સુખ છે, એ બધો અનુભવ થાય ને એમાં બધા સુખ એની મેરે મોડા લાગે, એની મેરે છૂટતા જાય, છોડવાના ના હોય, એની મેરે છૂટે એ સાચું. શું કહ્યું, આપણી સમજણથી છૂટે, જે તે જોયું કે બધા પ્રસંગો હોય બધા મોરા જ લાગે, ઉત્તરાયણ હોય તો કે શું અંદર ઊભું ના થાય, નહીં કે પહેલાં તો કેટલું બધું હોય,
સવારથી છ વાગે એમ ચડી જઈએ ઉપર અગાસીમાં. અત્યારે તો હું વિચારે નહીં આવતો. એની મેરેજ દાદાને જ કહ્યું તમારે છોડી દો. શું કહ્યું? તમારે તમારી જાતે જ છૂટું જાય. જેમ જેમ પોતાનો સ્વાદ આવે ને એમ આ બધા બહાના સોદાની મેરેજ છૂટતા જાય. એની મેરેજ મોડું લાગે બધું. દાદા કદાચ કશું વસ્તુ છોડવાની નહીં ગઈ કે આ છોડીને આવો પછી તમને આ કરી આપીશું, કશું જ નહીં. દાદા કે અમે એવું પાણી છાંટીએ છે ને એની મેરેજ એનું ઝાડ હું કહી જશે અંદર. શું કહ્યું? એવું છાંટ્યું છે ને દાદા આખું ઝાડ હું કહી. હા, એની ક્રિયાકારી છે. જ્ઞાન ક્રિયાકારી હોય હંમેશા. અજ્ઞાન જો આટલું ક્રિયાકારી હોય તો જ્ઞાન કેટલું ક્રિયાકારી હોય? અજ્ઞાન આટલું ક્રિયાકારી થાય છે આખો દાડો. અજ્ઞાન ક્રિયા કરે છે ને આખો દાડો. શું કરે છે? આવા છે, તેવા છે, આમ છે, તેમ છે, એ અજ્ઞાન જ કામ કરે છે ને આખો દાડો. જો અજ્ઞાન આટલું કામ કરતું હોય જ્ઞાન કેટલું કામ કરે? પણ જો આપણો લગાવ એ બાજુ છે ને એટલે એ બાજુ કામ થાય છે. આ લગાવ આ બાજુ થઈ જાય તો કા એ બાજુનું કામ થાય એવું છે. જે બાજુ લગાવ હોય એ પ્રમાણે કામ થાય તમારું. કારણ કે દાદા આપી છે આપણને વિજ્ઞાન છે. શું છે? જ્ઞાન નથી. વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય. જ્ઞાનમાં બધું કરવું પડે. આ ક્રિયા કરો ને આટલી માળા ફેરવો ને આટલા જાપ કરો ને આટલા યજ્ઞ કરો ને આ કરો, કર 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 કર. એટલે અહીં પહેલી કરે કર કર કરવા વાળા. શું આવ્યું? આખું ધર્મ આખો કરતા ભાવે હોય. શું હોય? અને વિજ્ઞાન આખું અકર્તા ભાવમાં હોય. આટલો ફરક છે વિજ્ઞાન અને એમાં. ને દરેક ભગવાનો વિજ્ઞાનિક હતા, સાયન્ટિસ્ટ હતા, આત્માના સાયન્ટિસ્ટ. ને સાયન્ટિસ્ટ કોઈ કશું કરવાનું ના કરે, એ જ કરી આપે બધું. શું કહે? ભાઈ કરવાનું હોય તો ભાઈ હવે તમારી પાસે શું કામ આવે? નથી થતું એટલે તમારી પાસે આવ્યા છે. શું થયું? એવું આપણને વર્તે એવું કરી આપે. એની જાતે જ વર્તે તમારી અંદર. એટલે દાદા કહ્યું ને કે અમે જે આપ્યું છે જ્ઞાન નથી. શું કહ્યું? બોલ નિકિતા, શું કહ્યું? અહીંયા છું ને કે બીજે પહોંચી ગયું. શું કહ્યું? અમે જે આપ્યું એ જ્ઞાન નથી, પણ એની અંદર તમને પરિણામ પામ્યું એ જ્ઞાન છે. પરિણામ પામ્યું. જોન પ્રવીણભાઈ કેટલા પાછળ પડેલા દાદાની પાછળ. હે, આખો દાડો એની જ લગ્ની હોય. શું હોય? નોકરી કરે તો એને લગ્ની એની જ હોય. એવું હે, એવું 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 હોય હંમેશા. એવી લગ્ની લાગવી જોઈએ ત્યારે એ રૂપ થવાય. શું છે? એમને ના થવાય. એ બેંકમાં વાપી જતા ને વાપીથી આવ્યા પછી બે કલાક અહીંયા આપણી પાસે ના હોય. હોય ના હોય? નહી, ટાઈમ જ ક્યાં મળે આપડે સંસારમાં? નહી, અમને કઈ જવાનું હોય તો ટાઈમ મળે નહી? ફરવા જવાનું હોય તો ટાઈમ મળે નહી? એટલે સરપ્લસ સમય પોતાના માટે વાપર્યો. હા, ભલે જઈએ એનો વાંધો નથી, પણ ત્યાં સમય આપણા માટે વાપરવાનો. શું કરવાનો? ત્યાં કેવી રીતે આપણા માટે સમય વપરાય? ફરવા જઈએ ત્યાં વપરાય? ફરવા જઈએ ત્યાં આપણા માટે સમય વપરાય? અરે બોલને, પેલી દિશા કઈ દિશામાં જતી રહી છે? આપણા માટે ગમે ત્યાં જઈએ તો આપણા માટે સમય વાપરી શકીએ આપણે? એ કેવી રીતે વપરાય? મન તો માટે સમય વાપર્યો. ભલે બીચ ઉપર જાઓ, આરામથી જાઓ, બેહો ને. હું બધા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધા બીચો ઉપર ગયો.
જોવાનું શુદ્ધાત્મા, દર્શન કરવાનું. બધે શું કરવાનું? આપણે આપણી અંદર ઉપયોગ આપણો ગોઠવ્યો તો આપણે આપણામાં રહેવાનું છે. શું છે? ભલે ગમે ત્યાં હોઈએ, કારણ કે તમને આ વ્યવસ્થિત શક્તિ લઈ તો જશે બધી જગ્યાએ. પણ હવે તમે તમારો ઉપયોગની ગોઠવણી તમારે કરવાની. શું કરવાની? કારણ કે બધા સંજોગો એક સત્સંગમાં હોય નહીં, બધે જવાના સંજોગો હોય. કારણ કે આપણે બધી ડિઝાઇન એવી બધી ગોઠવી ગોઠવીને લાયા છે, અહીં જઈશું, આમ જઈશું, આમ જઈશું, આમ જઈશું, ને બધી ડિઝાઇન એવી જ ભેગી થાય છે આપણને. ભલે ડિઝાઇન જે ભેગી થઈ, આપણે અંદર આપણું કામ કાઢી લેવાનું. શું કરીએ? જે તો આવી રીતે આપણા વાળ છૂટા મૂકીને ગયા હોય બીચ ઉપર, કહીએ જોરદાર પવન આવે તો આપણે આપણા વાળને હાંચવી લઈએ કે ના હાંચીએ? હે, કંઈક લગાવી પેલું આપેલું લગાવી દઈએ કે ગમે તે કંઈ, પણ વાળને કેવા હાંચીએ? એવી રીતે આપણે આપણું હાંચવી લેવાનું ગમે ત્યાં જઈએ. તો બધા ભગવાનો બધા રાજા હતા, રાજાના સંજોગ બધા ના આવે, બધા જ આવે, છતાં પણ એને પોતાનો સમય અંદર કાઢી લે, પોતે કાચા ના પડે અંદર. ભલે લગ્નમાં જવાનું, બેઠા બેઠા જોઈએ નહીં શુદ્ધાત્મા બધાના ખુરશીમાં બેઠા બેઠા. જ્ઞાનીઓને ક્યાંય ખોટ જાય એવી નથી. શું છે? જેની પાસે ઉપયોગ છે એને કોઈ જગ્યાએ ખોટ ના જાય. તો લોકો પાસે દ્રષ્ટિ નથી એટલે એ બાજુનો સમય વપરાય છે એમની પાસે. દ્રષ્ટિ નથી, અજ્ઞાની છે એટલે અજ્ઞાન તરફનો એનો સમય વપરાય છે. હવે આપણે તો જ્ઞાની થયા નથી ને? આપણે જ્ઞાની નથી, જ્ઞાની છે. હે ધનસભાઈ, આપણે બધા જ્ઞાનીઓ છે, જ્ઞાની બનાયા છે. બોલો, જ્ઞાની કેવા હોય? પોતાનો સમય પોતા માટે વાપરે એવા હોય ને? ના ના, પૂરેપૂરા બનાવેલા છે, પણ વ્યવહારથી થવાનું બાકી છે. આપણે શું છે? નિશ્ચયથી થઈ ગયા છે, વ્યવહારથી બાકી. એટલે દાદા કહ્યું કે અમે ગુણસ્થાન એટલે શું છે? દશા એવી કહેવાય. તો કે અમે વ્યવહારથી તમને પાંચમું ગુણસ્થાનમાં છો તમે, ને અમે દસમામાં છે દાદા ભગવાન કહે. ને નિશ્ચયથી તો બંને બારમામાં જ છે. શું કહ્યું દાદા ભગવાનને? આપણે બંને બારમામાં જ છે, ખાલી વ્યવહારથી બાકી છે આપણું. વ્યવહાર જેમ જેમ પૂરો થતો એમ ગુણસ્થાન ચડતું જાય, તમારી દશા આવતી જાય, દશા ચડતી જાય. ગુણસ્થાન એટલે એવી વસ્તુ છે કે તમે કઈ કઈ સ્ટેજમાં પહોંચ્યા છો એનું પ્રમાણ છે ગુણસ્થાન. એટલે શુક્લ ધ્યાન આપણને અત્યારે શું, વ્યવહારમાં આપણને ધર્મ ધ્યાન રહે, અને નિશ્ચયમાં હું શુદ્ધાત્મા છું યાદ રહે, એ શુક્લ ધ્યાન છે. બાકી શાસ્ત્ર કરો તો આ કાળમાં શુક્લ ધ્યાન છે જ નહીં એવું કહ્યું. શું કહ્યું? પણ દાદા કે અમારા જ્ઞાનથી તમને શુક્લ ધ્યાન રહેશે. બોલો, ના હોની કો અનહોની કરી આપી દાદાએ. શું કરવાની હોય? ના થવાની વસ્તુને કરી આપી છે એમણે. શુક્લ ધ્યાન એટલે છેલ્લામાં છેલ્લું ધ્યાન. શું કહ્યું? ચાર પ્રકારના ધ્યાન બતાવ્યા છે, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. જગતના લોકોને પહેલા જ બે ધ્યાન હોય, અહંકાર જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એ બે પ્રકારના ધ્યાન. અહંકાર ગયા પછી આ બે ધ્યાન ખુલ્લા થાય, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન એ મોક્ષનું કારણ કહેવાય સીધું જ. એટલે બહુ મોટી વસ્તુ છે આ શુક્લ ધ્યાનના. ચાર પાયા બતાવ્યા પછી દાદા ભગવાને. શું કહ્યું? પહેલું આત્માનું અસ્પષ્ટ વેદન જે આપણે લોકોને છે, બીજું સ્પષ્ટ વેદન જે દાદા ભગવાનને છે, ત્રીજું કેવળ જ્ઞાન, અને ચોથું મોક્ષ. શુક્લ ધ્યાનના ચાર પાયા. ખાટલા ચાર પાયા હોય છે ને, એવા શુક્લ ધ્યાનના ચાર પાયા. પહેલાં મને બહુ રહે, આ જગ્યાએ જવું, આ જગ્યાએ નહીં જવું. હવે સારી જગ્યાઓ જેવી ભેગી થાય, જે ના તમે જે નક્કી નહીં કરો આવું કરશો ને કે આ નહીં જવું, ત્યાં જ પહેલું વ્યવસ્થિત ધક્કો મારશે.
કે જા હવે ઘડતર તૈયાર થાય, જા જઈને શું કહે એવી જગ્યા ઉપર જ જવાનું થાય. એટલે થાય કે નક્કી કરેલું નક્કી ના રાખતા, શું સંજોગ ભેગા થાય એ જોજો. શું કહ્યું આપણે નક્કી કરી નાખે આટલું જવું ને આમ જવું ને તેમ જવું ને, શું કામ નક્કી કરે ભાઈ તું? એટલે દાદા કે ઉપયોગમાં રહેવાનું નક્કી કરો, ઉપયોગમાં રહેવું છે. જ્યાં જ્યાં ઉપયોગ ચૂકાય ત્યાં પ્રતિક્રમણ કરતા જાઓ. શું કહ્યું? ઉપયોગ. ઉપયોગ એટલે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એની ગોઠવણી કરવી. શું કહ્યું? ઉપયોગ એટલે આપણે જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે દ્રષ્ટિને વાપરવી, અમુક જગ્યાએ ગોઠવવી, એનું નામ ઉપયોગ કહેવાય. એટલે કે ઉપયોગમાં રહેવું એ પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? ગોઠવણી કરવી પડે જ્યાં જ્યાં, એ બધા પુરુષાર્થમાં સમાવેશ થાય એનો પુરુષાર્થ. અને જ્યાં ગોઠવણી ના કરવી પડે એ બધો સ્વભાવ કહેવાય. શું કહેવાય? જ્ઞાનીઓને સ્વભાવ હોય ને આપણે ગોઠવણી કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, ઉપયોગમાં રહેવું પડે, અને રહેવાનું ના હોય વર્તે વર્તે બધું. શું કહેવાય? એટલે એને સ્વભાવ ખુલ્લો થઈ ગયો કહેવાય. જેનો સ્વભાવ ખુલ્લો થયો એનો મોક્ષ માર્ગ હાથમાં આવી ગયો કહેવાય. ને આપણે એના રસ્તા ઉપર કહેવાય. શું થાય? જો આપણે એવું થાય ઘણી વાર કે આ છોકરાને લઈ જશું પજાવશે, પણ કેવું હોય ગયો છે નક્કી કરો એવું થાય ને કે છોકરાને લીધે નથી જવું, જવાને પજાવશે, આમ થશે તેમ થશે, બધો આપણે આપણી રીતે ગુણાકારને ભગાકાર કર્યા કરીએ. શું કરીએ? અરે ભાઈ જઈને અનુભવ તો કરે કહું હતું. શું થાય? બધા આવી જ કરે. જોજો પૈસો થાય છે તો એ જેટલું ચાલી જ્ઞાનવિધિ આખી જ્ઞાનવિધિ પેલો સુઈ જ ગયેલું છોકરું. બોલો સુધી ને જરા હાલ્યું નહીં, રડ્યું નહીં, કશું જ નહીં. એટલે તમે નક્કી કરો એ પ્રમાણે બધું ભેગું થાય એવું છે ભાઈ. આ તો બધા ના જવાના નાખર નખરા બધા. શું છે? એમ એમ કહી ના જાય, અંદર પડ્યું તો હોય એવું, પછી હું મળી આવે બધું. કશું ડિસ્ટર્બ ના થાય, આપણે ડિસ્ટર્બ નથી કરવાને, તે ડિસ્ટર્બ કરશે નહીં. હા બધું જ ગોઠવણી થઈ જાય એવું છે. સિંચન થાય ને આપણે. મનીષા નહીં કરતા ફોન ગોદાડો પણ ઇન્ટરનેશનલ વેલો એ લાગે છે ને, ચાર્જ લાગે છે ને. નજીક આવી ગયા ને. હા નક્કી કરે એટલે બધું નજીક આવતું જાય. શું થાય? નક્કી કરો એટલે બધું નજીક આવે તમારું. નક્કી કરો બસ. મંદિરે જવાનું હોય બધી અઠવાડિયામાં કોઈ જગ્યાએ નક્કી કરો એટલે અડચણ નહીં આવે. શું થાય? નક્કી કરો એટલે અડચણ નહીં આવે કોઈ જગ્યાએ. એટલે દાદા એ કહ્યું જેને સત્સંગ જોઈએ છે એનો સત્સંગ ક્યારેય જતો જ નથી. શું કહ્યું? બસ એટલે દાદા એ કહ્યું અમે જ્ઞાની થયા તોય પણ સત્સંગ ની ઈચ્છા રાખીએ. બોલો હવે આપણે તો કેટલી, આપણે તો કેટલી રાખવી પડે? જ્ઞાની થયા તોય અમે સત્સંગ ની ઈચ્છા રાખીએ કે છે. ને જેટલા દિવસ સત્સંગમાં ગયા એટલા સજીવન ગયા. દાદાએ પાછું એવું સૂત્ર મૂક્યું, જેટલા દિવસ સત્સંગમાં ગયા એટલા સજીવન ગયા.
એટલે દાદા ને છેલ્લા બે ડ્રેસ માં જતા નાખું એટલે પછી દાદા એક પ્રપોઝલ મૂક્યું કે આપડે કઈક બહાર જઈએ એમ. ઘણા દિવસ થી આપડે બહાર નથી ગયા તો આપડે બહાર જઈએ. તો કોઈ કોકે પૂછ્યું ક્યાં જઈશું, તો પેલા કે લાલબાગમાં જઈએ. તો એ બરોડામ છે લાલબાગ, ત્યાં જઈએ. દાદા કે ના, આપણે સત્સંગ હોલમાં જઈએ. કે શું કહે છે? સત્સંગ હોલમાં, જ્યાં દાદાનો સત્સંગ હજુ પણ ચાલુ જ છે, જે થાય છે. તો દાદાએ સત્સંગ હોલમાં આખો આંટો માર્યો, પછી ઉપર ગયા, ઉપર બધાને ચા ભાવ બધું પીવડાવ્યું. પછી દાદા કે ચાલો હવે ઘરે જઈએ. શું કહે? એટલે જે જે બધા કાર્ય એમને કરવા તે બધા કરી નાખ્યા, પણ છેક સુધી એમને સત્સંગનું હતું કે સત્સંગમાં જ જવું છે. કોઈ અડચણ નહીં આવે સત્સંગમાં જવાનું નક્કી કરશો ને. બાકી અમે બહાર જઈએ તો બહુ વેરિએશન આવે બધું, તમને કહી દઉં. હા, બહાર જઈએ તો બહુ જ વેરિએશન આવે. મેં રસ્તામાં જ વિચાર્યું, તમારા માટે જ વિચાર્યું કે કેટલું આમ પેલું કરે, કોઈ ત્યાં જાય નહીં જાય, ગમે નહીં ગમે, છતાં ભાવના એવી કે જગત કલ્યાણ તો જ જઈ શકે ને એ રીતે. ખરેખર એવું વિચાર્યું અહીંયા આવતા આવતા ઘર પાસે દરરોજ બધું અલગ, રહેવાનું અલગ, સુવાનું અલગ, ખાવાનું ટેસ્ટ અલગ, બધું જ અલગ. એ ખબર પડે ને અમે ઓલાની ભાવના કેવી છે તે પાછું તો નહીં ખબર પડે આપણને. એટલે બધી વસ્તુ હોવા છતાં એડજસ્ટમેન્ટ હોય. આખું શું હોય? બહાર જવાનું તો આખી ગોઠવણી કરી હોય, ગોઠવણી ફરી જાય, બધું એડજસ્ટમેન્ટ લેવું પડે બધું બહુ, ત્યારે ખબર પડે કે આ સંજોગો શું કામ કરે છે. પર્થ ગયો હતો હમણાં, ઓસ્ટ્રેલિયા પર્થ, તો જલારામ નું મંદિર હતું. એટલે પેલા ભાઈ કે ચાલો જઈએ, કે છે દર્શન કરાવું તમને, ચાલો જઈએ. એ દર્શન કરવા ગયા તો બધા ડ્રેસ જોયા તો પૂજારી હતા, પાટણ બાજુના હતા. એ કહે છે કે આ રવિવાર આ લોકો બધા ભેગા થાય છે પણ ભજન જ કરે છે. તો કે તમે આજે સત્સંગ કરો ને, કહે છે. હા, મેંથી જ આવ્યા પેલા પૂજારી. જો આપણે સત્સંગ ગોઠવાઈ ગયો ને નહીં, મેરે આપણે ગોઠવાની જરૂર પડી. પંદર મિનિટની જગ્યાએ પોણો કલાક કર્યો મેં. શું કર્યો? પેલા આપું પંદર મિનિટ તો પંદર મિનિટ પછી આપણે આગળ જોવાનું ને. એટલે બધું ગોઠવાઈ જાય ની મેરે ગોઠવાય. ઓળખાણ ના હોય, આ ના હોય, છતાં બધું ગોઠવાઈ જાય. શું થાય? એવા ગોઠવનારા મળી આવે. છોકરાઓને લઈને બધા સિનિયર સિટીઝન આવે બેસવા, છોકરાઓ પેલા રમે બધું કરે. દેખો બધા મેં, ચલો મેં, ચલો બધા બેસી જાઓ, આપણે સત્સંગની વાતો કરીએ. બધાને બેસાડી દીધા. શું કરે? પછી સત્સંગની વાતો કરીએ લોકો જોડે. આ બધું મહેસાણા બાજુના બધા હોય. પછી અમે ન્યુઝીલેન્ડમાં બોટમાં ગયા હતા ફરવા, બહુ મોટી હોય સ્ટીમર જેવી હોય. પછી એમાં બધા આ બધા છોકરાઓ બધાને બોલાવ્યા ને, માતા પિતાને બધાને, એ બધા આવેલા. પછી એક કપલ મને કે ફોટો પાડી આપશો, મેં ગુલાવ પાડી આપ્યો. એ ફોટો પાડ્યો તો એને તો બહુ ગમ્યો કે આ બહુ સરસ પાડ્યો છે. તો બધા મારી પાસે પડાવવા આવ્યા. શું થાય? પછી મેં ચાલો થોડી વાર તો બધાને પાડી આપીએ. પછી અમે બધા, બહુ પવન બહુ હતો, સખત પવન, એટલે બધા નીચે ગયા. ઉપર હોય ને જગ્યા, નીચે જતા રહ્યા. પછી બધાને સત્સંગ કરવા બેસાડી દીધા. અડધો પોણો કલાક સત્સંગ કરાયો અંદર. એવું યાર, આપણે પેલી ભલે ને પેલી બાજુથી આપણે આ બાજુ લઈ આવવાના. શું કરવાના? એ લોલીપોપ આપી ને પેલી બાજુ લઈ આવવાનું. એટલે બધું ગોઠવાઈ જાય. તમારી અંદર જે ભાવના હોય ને.
એનું પરિણામ આયા વગર રહેતું જ નથી. એટલે બધા અનુભવ બહુ થાય બધા. આપણે તો વ્યવસ્થિત શક્તિ કે બાજુ લઈ જાય છે, શું કરે છે એ બધું જોવાનું. શું કરવાનું? ગયાને ના મળ્યું કોઈ તો એ સચ્ચિદાનંદ. શું કહ્યું? અમે એક વખતે ગામમાં ગયેલા, આણંદ પાસે ગામ છે, સતકેવલનું ગામ છે, સારસા કરીને ગામ છે. આખું ગામ આને જ માને સતકેવલને. અમે બધા 10-15 આપતા પુત્રો ગયેલા, પ્રભાત ફેરી કરી ગામમાં. પછી એક જગ્યાએ સત્સંગ રાખ્યો હતો, તે બેઠા, એક જ માણસ આવેલો. કેટલો ખાલી? સ્ટેજ ઉપર 10 જણ, નીચે 1 જણ. બધો સંજોગો આવે તો છતાં અંદર કશું બગડે નહીં. આપણે આપણા માટે સમય આવ્યો આજે. શું આવ્યો? એવી રીતે આપણે આપણા માટે સમય મળવો મળે. જેમ ભગવાન મહાવીર સ્વામી આટલા મોટા તીર્થંકર ભગવાન હતા, તો પહેલી દેશના નિષ્ફળ ગયેલી. કોઈ તીર્થંકર ભગવાન દેશના નિષ્ફળ ના હોય એને આશ્ચર્યમાં મૂક્યું ચાલુ ભાઈ. શું છે? ખાલી કોઈ નહીં, કોઈ જીવ નહીં. કદાચ જીવ માત્ર હોય એમાં અલગ અલગ પ્રકારના, પ્રાણીઓથી માણીને બધા જ હોય. દરેકને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય ભગવાનની દેશના બધું બને. તો અહંકારનું ટીપું પણ ના હોય અંદર. એટલે એટલે જ એને દેશના કહેવાય, નહીં ઉપદેશ કહેવાય, અથવા તો આદેશ કહેવાય. શું કહેવાય? 3 પ્રકારની વાણી, આદેશ, ઉપદેશ અને દેશના. આદેશમાં એક પ્રકારનો હુકમ જ હોય, આટલું તમારે કરવું જ પડશે. ઓર્ડર, હુકમ. ઉપદેશમાં આ કરો કે ના કરો, આમ તો કરશો આમ ફાયદો થશે. ને દેશનામાં તો કશું કરો કરો શબ્દ જ ના આવે. એમની એમની હાજરીથી થતું હોય. એટલે કરો શબ્દ ક્યાંથી આવે? તારે દેશનામાં એ દેશનામાં બેસવાનું મળે નહીં કે મળે નહીં. હા, તો બહુ એ પુણ્ય જોઈએ, જબરજસ્ત પુણ્ય. છેલ્લામાં છેલ્લું પુણ્ય હોય બધું. શું છે? કેટલા માઇલો સુધીને માઇક વગર અમરાય, વિચાર કરો. એવો અવાજ હોય ભગવાનનો એ વખતે, 25-25 માઇલના દૂર સુધી અમરાય વાણી ભગવાનની. કેટલા વાઇબ્રેશન છે. હા, ના બધું દેવકૃત હોય. શું હોય? દેવકૃત હોય બધું. આ એમને કશું કરવાનું ના હોય. એમને તો કેટલી વિનંતી કરે દેવો ત્યારે આવીને બેસે. એમાં કોઈને પણ કહેવા જેવું કશું જ નહીં. નરકે જવાનું હોય તોય ના કે, કશું જ ના બોલે. નહીં દાદા તો ખટપટિયા વિતરા કરતા હતા કે ભાઈ સરખો રહે છે, એક આમ થશે આમ થશે આમ થશે. એમ કંઈ સરખે રસ્તે લાવી આપતા દાદા. શું કરતા હતા? એટલે દાદા ખટપટિયા વિતરા કહેવાતા હતા. શું? ખટપટિયા. આપણા માટે ખટપટ કરે કંઈ પણ, આપણા મોક્ષ માટે. આપણે ઊંધું છતું ચાલતા હોય તો કે ભાઈ જે સરખો ચાલજે, એમ કહીને આપણે પાસે સરખા રસ્તે લઈ આવે. એક આવું થશે. દાદા કેટલી ચેતવણી બધાને આપેલી. કેટલી બધી કરુણા હોય જ્ઞાનીની. શું છે? એમને દ્વેષ ભાવથી ના કહેતા, કરુણાથી કહેતા હોય. શું? જીવ આટલા સમયથી હવે તો ભટકતો ભટકતો આવ્યો છે, હવે અમે મળ્યા અને ના ભટકે અને બહાર નીકળે એવો આશય હોય એમનો. બાકી દ્વેષ ના હોય કે જરાય પણ. ને કયા પછી આગ્રહ પણ ના હોય. આપણે તો કયા પછી ના માને તો શું કરીએ? છોકરાને કહ્યું એક વાર ના માને, બે વાર ના માને, પછી બરોબર પ્રસાદી આપીએ. શું કરીએ?
એમનો તો કશું જ ના હોય, એવું બધું કશું જ નહીં. મંત્ર બોલાવી લે ફરી એક વાર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો આયરિયાણં, નમો વજ્જાયાણં, નમો વજ્જાયાણં, નમો લોયે સવ શાહુણં, નમો લોયે સવ શાહુણં, એસો પંચણ મુક્કારો, એસો પંચણ સવ પાવપ્પણાસનો, સવ પાવપ્પણાસનો, મંગલાણં ચ સવ્વેસિન, મંગલાણં ચ સવ્વેસિન, પડવં હવૈ મંગલમ, પડવં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એના કાંડા